શરૂઆત કરીએ સીસીએનએ ની. તો સીસીએનએ નું પૂરું નામ તો છે સિસ્કો સર્ટિફાઇડ નેટવર્ક એસોસિએટ, એનું પૂરું નામ છે આખું. બરાબર. નેટવર્ક ની અંદર જો તમારે પોતાનું ફ્યુચર બનાવવું હોય કે નેટવર્ક ની ફિલ્ડમાં તમારે આગળ વધવું હોય, અથવા તો એથિકલ હેકિંગ માં, એથિકલ હેકિંગ ની લાઈન માં કે સાયબર સિક્યુરિટી લાઈન માં ભી જો તમારે આગળ વધવું હોય તો અમુક નેટવર્કિંગ ના કન્સેપ્ટ તમારે ક્લિયર હોવા જરૂરી છે. અને એ બધા જે અલગ અલગ નેટવર્કિંગ ના કન્સેપ્ટ છે એ બધા મોસ્ટલી આપણે આ કોર્સમાં આવી જશે. બેઝિક કન્સેપ્ટ, બટ એવું નહીં સાવ બેઝિક. જેમ કે આજે કોર્સ છે, મેં તમને કીધું કે સિસ્કો નો કોર્સ છે, બરાબર. તો સિસ્કો ના કોર્સ પ્રમાણે એમાં અલગ અલગ ત્રણ મેઇન સ્ટેપ આવે છે. હું તમને સિમ્પલ જો નોટપેડ ની ફાઇલ ભરીને બતાવી દઉં, સમજાવી દઉં. જેથી આપણે સૌથી પહેલો કરીએ એ શું છે, સીસીએનએ. હવે આનું પૂરું નામ મેં તમને કીધું કે શું, સિસ્કો સર્ટિફાઇડ નેટવર્ક એસોસિએટ. બટ એનો મતલબ એવું નહીં કે સિમ્પલ આ એસોસિએટ લેવલ નો કોર્સ છે. બરાબર. સિસ્કો જે છે વર્લ્ડ ની ઇન્ટરનેશનલ કંપની છે, જે આખી દુનિયાની અંદર જેટલા બી નેટવર્ક ના ડિવાઇસ છે, રાઉટર, સ્વિચ, મોડેમ લઈ લો, વાઈફાઈ નું રાઉટર લઈ લો, બધા જેટલા બી નેટવર્ક ડિવાઇસ છે એ ઓલ ઓવર ધ વર્લ્ડ, ખાલી અમદાવાદ, ગુજરાત કે ઇન્ડિયા વાત, ઓલ ઓવર વર્લ્ડ ની અંદર 70% સેલિંગ એની કંપનીનું છે. બરાબર. અને એના માટે મોસ્ટલી જો તમે ક્યાંય ભી જોબ કરવી હોય, અથવા તો તમારે આઈડિયા કરવો હોય, તો તમારે માની લો એથિકલ હેકિંગ, સાયબર સિક્યુરિટી ભણવું હોય કે નેટવર્કિંગ નો કન્સેપ્ટ સમજવો હોય, તો મોસ્ટલી તમને માર્કેટમાં આ કંપનીના એટલે કે સિસ્કો કંપનીના ડિવાઇસ તમને વધારે દેખાશે. અને એ ડિવાઇસ વધારે તો જે માર્કેટમાં જે ડિવાઇસ હોય એ ડિવાઇસ જો આપણને યુઝ કરતા આવડતું હોય તો એ નેટવર્કનો કોર્સ આપણા કામનો. બીજા ઘણા બધા અલગ અલગ કંપનીના બી આ કોર્સ આવે છે, જેમ કે જો તમે સાંભળ્યું હોય તો જ્યુનિપર, બરાબર, સાયબર રોમ, અથવા તો ડી લિંક. નોર્મલી ડી લિંક બધા સામે, કારણ કે એના નાના નાના ડિવાઇસ બી મળે છે, તો માર્કેટમાં અવેલેબલ છે. નાની વસ્તુ બી પ્યોર નેટવર્કિંગ નથી, બીજા અલગ અલગ વસ્તુ બી, જેમ કે મોબાઈલ ના કેબલ ને બધું બી કાઢતા લે. પછી ટીપી લિંક, એટલે ઘણી બધી અલગ અલગ કંપનીઓ છે. હું ઓલ ઓવર ધ વર્લ્ડ ની વાત કરું છું, દુનિયાની જેટલી બી કંપની છે એ બધી શું છે, આ બધી કંપની, આટલી નહીં, આ સિવાયની જેટલી બી કંપનીઓ એ બધી ખાલી 30% છે. એ બધાનું જેટલું સેલિંગ થાય ખાલી 30%, અને ઓલ ઓવર ધ વર્લ્ડ માં 70% ડિવાઇસ આના હોય છે. એટલે તમને મોસ્ટલી ગમે તે જગ્યાએ, ગમે તે ઇન્સ્ટિટ્યૂટમાં જો તમે કોર્સ જોશો તો તમને સીસીએના કોર્સ કરવા તો દેખાશે. બરાબર. તો આ કોર્સની માંગ અમદાવાદમાં સૌથી વધારે છે, બીજે તો છે જ તે, બટ અમદાવાદની અંદર જો કમ્પેર ટુ બીજા કોર્સ આ કોર્સની માંગ સૌથી વધારે છે. કારણ કે શું, આના ડિવાઇસ માર્કેટમાં વધારે અવેલેબલ છે, તો કંપનીની અંદર એ ડિવાઇસ વધારે યુઝ થાય છે. અને કંપની અંદર ડિવાઇસ વધારે યુઝ થાય તો લોકો એ ડિવાઇસ જેને વાપરતા આવડતું હોય એવા લોકોની માંગ વધારે કરે, એટલે કે જેને આ કોર્સ આવડતો હોય એની માંગ વધારે છે. બરાબર. બટ ઓનલી એવું નહીં કે તમારે જોબ કરવા માટે, મેં તમને કીધું એમ કે તમારે સેલ્ફમાં સાયબર સિક્યુરિટી કરવી હોય કે કમ્પ્યુટરની સિક્યુરિટી અવેરનેસ કરવું હોય, નેટવર્કિંગ નો કન્સેપ્ટ ક્લિયર કરવો હોય કે એથિકલ હેકિંગ જેવા કન્સેપ્ટ ક્લિયર કરવા હોય, તો પણ નેટવર્કની જરૂર પડે, સોરી નેટવર્કિંગ કન્સેપ્ટની જરૂર પડે. અને એ નેટવર્કિંગ કન્સેપ્ટ જે માર્કેટમાં ચાલતો હોય એ ડિવાઇસનો શીખવો જરૂરી છે. તો એના માટે આ વસ્તુ જરૂરી છે. બરાબર. હવે આ જે વસ્તુ કીધી એ એસોસિએટ લેવલ છે, મેં તમને કીધું એમ, અને સિસ્કોની વસ્તુ થઈ. એ સિવાય જો બીજો લેવલ તમે કરો છો તો આને પછી સપોઝ આ કોર્સ કરો, એના પછી પ્રોફેશનલ કોર્સ આવશે, સીસીએનપી, સિસ્કો સર્ટિફાઇડ નેટવર્ક પી નો પ્રોફેશનલ, પ્રોફેશનલ લેવલનો આવશે. કે જેમાં આપણે જે સીસીએનએ ભણ્યા, બરાબર, એના કમ્પેરમાં કહી દઉં તમને, કહી દઉં તો આપણો જે આ કોર્સ છે, બરાબર, નોર્મલી 2 મંથ નો કોર્સ હોય છે. બટ જો ઓનલાઈન સ્ટડી કરીએ તો ઓનલાઈન સ્ટડીમાં કેવું છે, હું તમને ભણાવીશ અને તમને એથી પ્રેક્ટિકલ બી બતાવીશ. બટ જે તમારા જે પ્રેક્ટિકલ હોય તમને અલગ અલગ ટાસ્ક બી આપીશ, એ તમે તમારા કમ્પ્યુટરમાં, મોબાઈલમાં કે લેપટોપમાં બધે કરી શકો છો. તો એ પ્રેક્ટિકલ કરવાનો ટાઈમ આપણો અહીં કટ, એટલે કે ક્લાસના સેશનમાંથી કટ થશે. એટલે આપણે જે ઓનલાઈન સેશન કરીએ, મે બી 1 મંથ અથવા તો મેક્સિમમ શું 1.5 મંથ, એટલામાં આપણો કોર્સ ફિનિશ થઈ જશે. હવે એના કમ્પેર વાત કરીએ, સપોઝ કે તમારી પાસે આ નોલેજ છે, એટલે કે તમે ઓલરેડી આ કોર્સ ભણી જાય, આપણે આ કોર્સ ચાલુ કરવાનો છે, એ કોર્સ આપણે ભણી ગયા, એટલે કે અત્યારે તમે કેમ ફ્રી નેટવર્કિંગ તરીકે આવ્યા, કે તમને સિમ્પલ નાના મોટા બેઝિક કન્સેપ્ટ ક્લિયર છે, બટ તમે આ એડવાન્સ નેટવર્કિંગ નો કોર્સ કરી રહ્યા છો. બરાબર. હવે એ વસ્તુ તમને આવડે છે, એના પછી જો તમારે આ કોર્સ કરો તો આમાં 3 મંથ લાગે છે, એટલે તમે આનો લેવલ સમજી શકો છો. ટોટલ 3 મંથ ની વાત નથી કરતો, જો તમને આ લેવલનું નોલેજ હોય તો એના પછી બીજા 3 મહિનામાં આ કોર્સ થાય છે. અને ત્રીજો સ્ટેપ આવે એક્સપર્ટ લેવલ, એટલે કે સીસીઆઈઈ કહેવાય.
તે સિસ્કો સર્ટિફાઈડ ઇન્ટરનેટ, અહીંયા ખાલી નેટવર્ક નથી રહેતું, ઇન્ટરનેટ ઇન્ટરનેટ એક્સપર્ટ, જે એક્સપર્ટ લેવલનો કોર્સ આવશે બરાબર, એમાં લે છે 8 મંથ. એટલે તમે સમજી શકો, વન ટાઈપ તમે સમજી લો કે આ 3 વસ્તુ તમે કરો તો વન ટાઈપ તમારે ડિગ્રી જેવું થઈ જશે, ડિપ્લોમા ડિગ્રી જેવું, કે 2 મંથ પછી 3 મંથ, 5 અને 8, અરાઉન્ડ 1 વર્ષ કરતા બી વધારે લાગે બરાબર. તો આ રીતનો આખો લેવલ થાય છે. હવે તમને આ લેવલની જો સિમ્પલી એઝ અ માર્કેટમાં જે ફેક્ટર છે તરીકે વાત કરી દઉં કે કઈ રીતનું આમાં માર્કેટમાં વેલ્યુ છે, તો આ જે કોર્સ છે બરાબર, એનું જો તમારે સપોઝ કે તમે એઝ અ જોબ સીકર હોય તો એની વાત કરું કે આ કોર્સ ફિનિશ કર્યા પછી, ઓનલી સીસીએને ફિનિશ કર્યો, તમને માર્કેટની અંદર અરાઉન્ડ ફિક્સ તો કહી જ ન શકો, કારણ કે શું ડિપેન્ડ ઓન તમે જે ઇન્ટરવ્યુ સેશન થાય એના ઉપર. મને નોર્મલી ખોટું બોલતા ને કે હારે સાથે કરીને તમને શું વધારે વધારે સેલરી કહી દે, પછી તમને ના મળે પછી પાછળથી કહું કે તમારે નોલેજ ઉપર ડિપેન્ડ. આઈટી ફિલ્ડ છે, ડેઇલી અપડેટ આવતી રહેતી હોય, નોલેજ ઉપર નીચે થતું રહેતું હોય, પ્લસ આઈટી ફિલ્ડ છે તો ઘણા બધા લોકો આઈટી ફિલ્ડ કરવાવાળા છે અને ઘણા બધા લોકોને આઈટીમાં જોબ કરી હોય છે, તો કોમ્પિટિશન બી વધારે છે. બટ અરાઉન્ડ તમે સમજી લો કે આ કોર્સ કર્યા પછી તમારે 12K થી 18K આટલા ભાગમાં તમને સેલરી મળે. એઝ અ ફેશન ની વાત કરી એટલે કે તમે શું અહીંથી અમે કોર્સ કર્યો, કોર્સ ભણીને ગયા અને પછી તમે તમારો આ લેવલ હોય માર્કેટમાં, ઓનલી સીસી ને કે તમે બીજો કોઈ કોર્સ જોડે કરેલો છે કે લાઈક તમને શું બીજો કોઈ વસ્તુ આવડે છે, લાઈક સર્વર નો કોર્સ કરેલો છે કે પછી લિનક્સ નો કોર્સ કરેલો છે કે તમે કોઈ સિક્યુરિટી ના ફંડા છે કે એથિકલ હેકિંગ છે, તે પ્રમાણે ફરક પડતો રહેશે. હું તો અત્યારે ખાલી આ કોર્સ ની વાત કરું છું, જેમ કે આ કદાચ તમને સેલરી કદાચ માર્કેટ પ્રમાણે ઓછી બી લાગતી, અત્યારની મોંઘવારી કદાચ ઓછી બી લાગતી અને ઓછી ના બી લાગતી, કે ઘણા એવા લોકો છે મેં જોયેલું છે જે શું ખાલી નેટવર્કિંગ કન્સેપ્ટ બેઝિક ક્લિયર હોય અને એ લોકોની જે જોબ રેશિયો છે, જોબ રેશિયો એ આ રીતનો હોય છે કે ભાઈ 7,000, 8 બી નહીં, 7,000 થી લઈને 10,000માં જોબ કરતા હોય છે, તો એના કમ્પેરમાં તો એઝ અ ફ્રેશર આ સારું છે બરાબર. પ્લસ બીજી વાત કે આજે મેં તમને કીધું કોર્સની જો તમે ઓરિજિનલ ફીસની બી વાત કરો તો ઓરિજિનલ ફીસ મેં તમને કીધું 10,500 છે. હવે એના કમ્પેરમાં તો તમે કમ્પેર કરો ભાઈ 10,500 રૂપિયા આપીને તમે જે કોર્સ પણ સપોઝ ઓરિજિનલ ફીસ લીધી હોય તો બી, તો એના કમ્પેરમાં તમને આ જે સેલેરી મળશે, તમે વિચાર કરી શકો કે તમે 1 કે 1.5 કે 2 મહિના ભણ્યા અને ત્રીજા મહિને તમારી સેલેરી ચાલુ, કે ત્રીજા મહિનામાં તમે જે સેલેરી આપી વસૂલ બી હોય છે, પહેલા જ મહિનામાં તમે જે જોબ ચાલુ કરો એના પહેલા મહિનામાં તમારે સેલેરી હશે ને પછી જેમ જે બધા કરશે તો તમારે શું આવશે ડાયરેક્ટ ઇનપુટ. મોસ્ટલી ઘણા બધા અલગ અલગ માર્કેટમાં કોર્સ અવેલેબલ છે, ઘણી બધી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ આખા કોમ્બો કોર્સ કરાવે છે, લાઈક બેઝિક તમને કમ્પ્યુટરનું બતાડે, પછી ટાઈપિંગ બતાડે, એક્સેલ, એમએસ ઓફિસ એક્સેલ બધું બતાડે, પછી નેટવર્કિંગ બતાવે, પછી સીસી અને સર્વર ને બધું અલગ અલગ વસ્તુ બતાવી તમને આખો કોમ્બો 50-60 હજારનો કોર્સ કરીને આપે. અને એમાં પછી બી તમે જો કરશો તેમાં બી તમને સ્ટાર્ટિંગ સેલેરી તો આ જશે, અથવા તો તમે સમજી લો કે હાઈ લેવલનું તમારે નોલેજ હોય તો તમને આ લેશે. કારણ કે શું એટ અ ટાઈમ તો તમે જયારે જોબ લેવા જશો, જોબ કરવા જશો, તો તમે કોઈ પણ એક ટોપિક પર જ જોબ કરવાના, બધા ટોપિક નું તમને નોલેજ છે બટ બધા ટોપિક તમે એક સાથે જોબ નથી કરવાના, તો અલ્ટિમેટલી તો એ જ રહેશે. તો એટલે મેં મારી ઇન્સ્ટિટ્યૂટમાં કે મારા કોર્સમાં એવો કન્સેપ્ટ રાખ્યો જ નથી કે આખો કોમ્બો કોર્સ કરી શકે, હું સિંગલ સિંગલ કોર્સ ભણાવું છું ને એના પ્રમાણે શું એક સિંગલ કોર્સની ફીસ હોય એના પ્રમાણે આઉટપુટ આપી દઉં છું. એ બધી વસ્તુ કરીએ હવે તમને ખાલી બધા અલગ અલગ કોર્સનું લેવલ સમજાવું છું. જો સીસીએનપી ની વાત કરીએ તો જે સીસીએનપી જે છે બરાબર, એ સીસીએનપી જે કોર્સ છે એ અરાઉન્ડ 26,000નો થાય છે, 26,000. એટલે હું તમને ખાલી કમ્પેરિઝન બતાડું, મારે અહીંયા તમે માર્કેટિંગ કેવું કઈ નથી કરવાનું કે આ ફીસ તમે આપજો આગળ કરજો એ બધી વસ્તુ, પછી તમે આખો કન્સેપ્ટ સમજો, 1-1.5 મહિનાનો કોર્સ ભણશો અને ઇન્ટરેસ્ટ આવે તો ની વાત છે, જસ્ટ ખાલી તમને આ બધાના લેવલ કમ્પેરિઝન બતાડું છું કે ફીસ કેટલી છે અને એના કમ્પેરમાં તમને આઉટપુટ કેવો મળે છે. શું કામ સિસ્કોના કોર્સની કે સિસ્કોના નેટવર્કની માર્કેટમાં ડિમાન્ડ આટલી બધી છે અને ફીસ આટલી હતી, અને એવું નહીં કે મારી ઇન્સ્ટિટ્યૂટની મોસ્ટલી આ બધો રેશિયો હોય, તમે અમુક જગ્યાએ જશો તમને કદાચ 9-10 હજાર મળશે, અમુક જગ્યાએ તમને 12-13 હજાર બી મળશે, ફીસ બધે અલગ અલગ હોઈ શકે એમાં મારો કોઈ હાથ નથી બરાબર. બટ અરાઉન્ડ મેં તમને બતાડું, હવે આની જે ફીસ છે એ જે 26,000 છે, બટ એના કમ્પેરમાં તમને આઉટપુટ કઈ રીતનો મળશે કે ભલે તમે પ્રોફેશનલ લેવલ કરી લીધો બટ સપોઝ તમે પહેલા પહેલા સીસીએને ભણ્યા અને પછી આ સીસીએનપી ભણ્યા, બટ એકોર્ડિંગ ટુ માર્કેટ યુ આર અ ફ્રેશર, જે તમને મળશે રિયાલિટી તમને કહું છું. ઘણા લોકો એવું કે ભાઈ તમે પ્રોફેશનલ લેવલ કરો કે સીસીઆઈ એક્સપર્ટ કરો તમને જોબ વધારે મળશે, મળે છે નો ડાઉટ, ફરક પડે બટ એટલો બધો નહીં. જેમ કે તમે માની લો પેલા સીસીએને ભણ્યા, તમે જોબ કરવા નથી ગયા, ડાયરેક્ટ તમે સીસીએનપી ભણી લીધું, તો જયારે તમે સીસીએનપી ના બેઝ પર બી જોબ તમે લેવા જશો તો એઝ અ ફ્રેશર તો તમને કેટલા મળશે,
એ ફેરા તમને મેક્સિમમ 15 કે મળી શકે, એથી વધારે નહીં. 15 કે થી તમે સમજી લો કે 22 કે, સોરી. અરે યાર નંબર, બટ જો તમારી પાસે એક્સપિરિયન્સ હોય, એટલે કે આફ્ટર જોબ ઇન સીસીએનએ લેવલ, આનો લેવલ ક્યારે વધશે? તમે કે સપોઝ કે તમે આ સીસીએનએ લેવલમાં તમે ઓલરેડી આ લેવલે જોબ કરી ચૂક્યા છો, અને એના પછી જો તમે અહીં લેવા જાવ તો તમારો જમ્પ ડાયરેક્ટ થશે કે તમે 20 થી ચાલુ કરી શકો, 20 કે થી જોબ ચાલુ કરી શકો, અને તમારો જમ્પ અપ ટુ 30 કે સુધી જઈ શકે. હવે તમને આ બંને વચ્ચેનો ગેપ લાગશે કે ભાઈ હા ગેપ છે. અને સેમ વસ્તુ થશે કારણ કે સિસ્કોના કોર્સ એવા છે કે તમે જેટલી ફીસ આપો છો, તો સિસ્કો વાળી જે ફીસ રાખેલી છે એની બી રાખેલી એની અલગ અલગ છે, એના કમ્પેરમાં તમને એટલું આઉટપુટ મળી જ જાય છે. બરાબર. હવે બટ એનો મતલબ એવું નથી કે તમે શું કરો કે સીસીએનએ કરો પછી જોબનો એક્સપિરિયન્સ લેવા જાઓ અને પછી તમે સીસીએનપી કરીને જેથી તમને સેલરી વધારે મળે. આઈ સજેસ્ટ કે જો તમારે આગળ વધવાનો પ્લાન હોય, તમારે હાઈ લેવલની ઇન્કમ લેવાનો પ્લાન હોય, ઇટ્સ જરૂરી નથી કે તમે જોબ જ કરો. તમે એક્સ્ટ્રા ફ્રીલાન્સર તરીકે સાઇડ જોબ બી કરી શકો છો, ઘરે બેઠા બેઠા બી કામ કરી શકો છો, બટ નેટવર્કિંગની અંદર ઘરે બેઠાનું કામ ઓછું મળે છે. બટ તમે એઝ અ ટ્રબલ શૂટર તરીકે કરી શકો કે તમે શું ફ્રીલાન્સરમાં તમારી પ્રોફાઇલ બનાવી દો અને ત્યાં તમારું નોલેજ અને સર્ટિફિકેટ એડ કરી દો, તો કોઈ બી કંપની વાળાની અંદર જે સીસીએનએ લેવલના જે અલગ અલગ લોકો હશે, એ માન લો એમના પ્રોબ્લેમ સોલ્યુશન ના થતા હોય, તો તમે તમને સ્પેશિયલ બોલાવશે, તમને ટ્રબલ શૂટ કરવા, પ્રોબ્લેમ સોલ્વ કરવા બોલાવશે, અને એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો તમને ચાર્જ આપશે. બટ આને તમે હાર્ડવેર જેવી જોબ ના સમજતા. હાર્ડવેર લેવલની આપણે જોબ નથી કરવાની કે કોઈનું કોમ્પ્યુટર બગડ્યું ને આપણે રિપેર કરવા જો, કોઈનું પ્રિન્ટર બગડ્યું આપણે કેમ કાર્ટ્રિજ કે ઇંક નાખી દો, એ રીતનું નહીં. અહીંયા વાત કરું છું મોટી મોટી અલગ અલગ કંપનીની, જે જે કંપનીમાં ઘણા બધા એમ્પ્લોય હશે અને એમને ત્યાં કંઈક કમ્પ્યુટરના કનેક્શનમાં પ્રોબ્લેમ હોય કે કમ્પ્યુટર નેટવર્ક જોડે કનેક્ટ નથી થતા, કે અલગ અલગ કમ્પ્યુટર, અમુક નેટવર્ક કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ચાલુ છે ને અમુક કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ નથી વપરાતું, એ બધા અલગ અલગ નાના મોટા ટેકનિકલ પ્રોબ્લેમ આવે, તો એના માટે તમે કરી શકો તો તમે ઘરે બેઠા બી કામ કરી શકો છો. એટલે બેટર ઓપ્શન એ છે કે કારણ કે શું એક જ જો તમે જોબ ચાલુ કરી માર્કેટમાં તો પછી સ્ટડી ઉપર ધ્યાન આપવું થોડું તકલીફ પડશે. જે લોકો અમુક લોકો એમાં છે જે ઓલરેડી જોબ કરે છે, તેમને ખ્યાલ હશે કે એક વખત જો માર્કેટમાં કે જોબમાં આવ્યા પછી જોબના કામ તો હોય જ તે, એ સિવાય એક્સ્ટ્રા ટાઈમ અમુક મળતો હોય, તે છુટ્ટીમાં થોડોક માઇન્ડ ફ્રેશ કરવું હોય અથવા તો શું ઘરના કામ હોય એ બધા પૂરા કરશો, તો પછી તમારું સ્ટડીમાંથી ધ્યાન જતું રહેશે. તમારો જો પહેલેથી પ્લાનિંગ હોય ને તમે શ્યોર કે આ ફિલ્ડ મને ગમે છે ને આમાં આગળ વધુ છે, તો આઈ સજેસ્ટ કે પહેલા સીસીએનએ કરીને પછી સીસીએનપી તરત કરી લેવું અને પછી જોબમાં જવું. એવું તો નથી સેમ મળશે, તમને થોડો ઘણો ઇન્ક્રીમેન્ટ મળશે, બટ પછી તમારી પાસે શું જેમ જયારે હાઈ લેવલનું નોલેજ લેતા હશો પ્રોફેશનલ લેવલનું, તો એ ટાઈમે તમારા પાસે કે ડિસ્ટર્બન્સ કે ડિસ્ટ્રેક્શન નહીં હોય, તમે આરામથી લેવલ લઈ શકશો. તમે પેલા સીસીએનએ ભણ્યા અને પછી તમે માન લો જોબ કરી, તો જોબ કરતા કરતા તમે સીસીએનપી નહીં ભણી શકો, તો એ વસ્તુ એક ધ્યાન રાખજો. છેલ્લો લેવલ તમને બતાવ્યો જે સૌથી હાઈએસ્ટ છે, અને એવું બી તમે સમજી શકો કે નોટ ઓનલી ઇન્ડિયા, નોટ ઓનલી અમદાવાદ, બટ ઓલ ઓવર ધ વર્લ્ડ જે સૌથી વધારે કોર્સ અને જેનું સર્ટિફિકેટ ની વેલ્યુ હોય તો એ છે સીસીઆઈ. આઈ માઇન્ડ માય વર્ડ અગેન કે ઓલ ઓવર ધ વર્લ્ડમાં જે સૌથી હાઈએસ્ટ જે વેલ્યુ છે આ સીસીઆઈ ની છે, કારણ કે આ જે કોર્સ 8 મહિનાનો, હવે તમે સમજી લો આનો લેવલ કે ઓલરેડી તમે 2 મહિનાનું બેઝિક નોલેજ લઈ લીધું છે, એના પછી તમે પાછું 3 મહિનાનું પ્રોફેશનલ લેવલ નોલેજ, એટલે કે ઓલરેડી તમારી પાસે કન્ટિન્યુ 5 મહિના ભણેલા છો, નેટવર્કિંગ ની અંદર આખું એડવાન્સ લેવલ ને બધું ભણી ગયા છો, એ લેવલનું નોલેજ છે, અને તેમ છતાં તમને બીજા 8 મહિના લાગતા હોય ભણવામાં એકોર્ડિંગ ટુ સિસ્કો, તો એનો લેવલ તમે સમજી શકો છો. ભાઈ એમાં કઈ બીજી વસ્તુ હશે કે એડવાન્સ લેવલનું નેટવર્કનું નોલેજ લીધા પછી બી બીજા 8 મહિના ભણવાનું આવે એક્સપર્ટ લેવલનું, તમે એવું સમજી શકો કે આની અંદર તમારે એ રીતનું ભણવાનું. સપોઝ કે મેં અહીંથી તમને અહીંયા મેસેજ મોકલો, જેમ કે અત્યારે તમને ચેટ બોક્સમાં સિમ્પલ મેસેજ મોકલો છો, હાય, સોરી પબ્લિકમાં મોકલું એવરીવન હાય, તો આજે મેં મેસેજ લખ્યો બરોબર, સિમ્પલ ખાલી એક્ઝામ્પલ આપું છું, તો મેસેજે બેકગ્રાઉન્ડમાં શું કામ કર્યું, મેં જે ક્લિક કીબોર્ડ ક્લિક કર્યું કે હાય લખ્યું, તો એ મેસેજ કઈ રીતે ઇન્ટરનેટમાં પહોંચ્યો અને ઇન્ટરનેટથી કઈ રીતે તમારા બધાના કમ્પ્યુટરમાં પહોંચ્યો, અંદર શું શું પ્રોસેસ થઈ બધું તમે જોઈ શકો છો. એ લેવલ છે સીસીઆઈ લેવલ. સપોઝ કે માન લો કે વચ્ચે ઇન્ટરનેટ પર બેઠો, એટલે કે મારું ઇન્ટરનેટ જે મોબાઈલથી જે કંપનીથી આવે છે, સપોઝ કે મારું વાઈફાઈ એક્ઝામ્પલ તરીકે મેં વોડાફોનનું કાર્ડ વાપરું ને એના વાઈફાઈ થી માન લો મારું થતું હોય, અને સપોઝ તમે વોડાફોનની કંપનીમાં બેઠા હોય અને મેં અત્યારે હાઈ મેસેજ કર્યો, અને જો તમે એ કંપનીમાં બેઠા છો તો ત્યાં તમારી પાસે જો સીસીઆઈ લેવલની ઓથોરિટી હોય તો તમે મારો આ મેસેજ ખોલીને જોઈ બી શકો છો અને એ મેસેજની અંદર ચેન્જીસ કરીને બી તમે મોકલી શકો છો, એ લેવલનું નોલેજ. હા તમે અહીંથી મેસેજ જ મોકલ્યો હાઈ,
બટ સામે બીજો કઈ બી પહોંચી જાય, એટલે કે આખું જે પેકેટ જે છે બેકગ્રાઉન્ડમાં શું થાય, આખું પેકેટ બને. એ તો તમને નેટવર્કિંગ બતાવી, બટ તમને સિમ્પલ આ લેવલનું નોલેજના લેવલની વાત કરું છું, કે તમે કમ્પ્યુટરની અંદર, નેટવર્કની અંદર કે ઇન્ટરનેટની અંદર જે કંઈ કામ થતું હોય એ આખે આખું કામ તમને આમ તમે નરી આંખે જોઈ શકશો, એ રીતનું એ તમારી પાસે એ લેવલનું નોલેજ હશે બરાબર. અને એના માટે તે આ ઓલ ઓવર ધ વર્લ્ડમાં સૌથી હાઈએસ્ટ જો સર્ટિફિકેટની વેલ્યુ હોય તો એ આ છે. અત્યારે નો ડાઉટ રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ને બધું, ઘણું બધી એઆઈ ની બધી વસ્તુ આવી ગઈ છે, એનું નોલેજ આના કરતા વધારે હોય છે, બટ માર્કેટમાં જે એની માંગ છે, જે ડિમાન્ડ છે, કે જે સૌથી વધારે ગણાતો એ કોર્સ તો આ જ છે, સીસીઆઈ. આની જે 8 મંથ છે એ 8 મંથની ફીસ છે અરાઉન્ડ 1,60,000. એટલે તમે આનો લેવલ ગણી શકશો કે આટલી ફીસ આપી છે. તમે જો ઇન્સ્ટોલમેન્ટ બી ગણવા જાવ તો પર મંથ તમારે 20,000 નું ઇન્સ્ટોલમેન્ટ આવશે, એ લેવલનો આ કોર્સ છે. કે દર મહિને તમારે ખાલી શું, આજ રીતનો ક્લાસ તો આજ રીતના હશે કે રોજના 2 કલાક ભણવાનું, એમાં કેવું નહીં કે આખા આખા દિવસના ક્લાસ હશે, રોજ તમારે 2 કલાક ભણવા આવવાનું હશે. તો તમે સમજી લો કે દર મહિને 20,000 જે નોલેજના લેતા હોય એ નોલેજનું કંઈક લેવલ હશે, અને એના સામે આઉટપુટ બી એટલો છે. જ્યારે તમે આ વસ્તુ કરશો તો તમારી જોબ માર્કેટ વેલ્યુ કેટલી હશે, તો કે એઝ અ ફ્રેશર, સપોઝ કે મતલબ શું કહું છું કે તમે સીસીએને ભણ્યા, સીસીએનપી બી ભણી લીધું, અને હવે તમે સીસીઆઈ ભણવા જાઓ છો, ડાયરેક્ટ કોઈ બી જોબ નથી કરી, ડાયરેક્ટ તમે સીસીઆઈ ભણવા આવી ગયા. કારણ કે મેં તમને સ્ટાર્ટિંગમાં કન્સેપ્ટ જોઈ રીતે કે જો હાઈ લેવલનું ભણવું હોય તો પછી શું ફોકસ નહીં રહે, જોબ ચાલુ કરે, તો તમે કંઈ બી નથી કર્યું. તો એઝ અ ફ્રેશર તમારી પાસે મિનિમમ 50K સેલરી આવશે. હવે એ ડિપેન્ડ ઓન નોલેજ કે તમે શું એઝ અ ફ્રેશર બી તમે 75K સુધી પહોંચી શકો છો, તો તમે આનો લેવલ તમે ગણી શકો છો. કે કોઈ બી તમે માન લો એમબીએ કરો, ગ્રેજ્યુએટ કરો, ગમે તે કરો, એમાં બી તમને સ્ટાર્ટિંગમાં આટલી બધી સેલરી નથી મળતી. કારણ કે તમે માસ્ટર બી કરેલું હોય, અત્યારે મળતી હશે નો ડાઉટ, બટ એઝ અ ફ્રેશર જ્યારે તમે કોલેજ છોડી માસ્ટર કરેલું હોય ત્યારે તમે, તો ત્યારે બી તમે જયારે માર્કેટમાં છો તમને એમ જ કહેશો તમે હજી ફ્રેશર છો, તમને 15-20 હજાર 25 હજારની મેક્સિમમ જોબ મળશે. અને જો તમારી પાસે એક્સપિરિયન્સ હોય, એ બી બહુ નહીં, ખાલી માન લો 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો તમે પહોંચી શકો છો 1K, સોરી 1L, તમારી સેલરી 1 લાખ સુધી પહોંચી શકે છે. અને જેમ એક્સપિરિયન્સ સેમ, એટલે કે યસ પર મંથ ની વાત કરો, પર એનમ ની વાત નથી કરતો, પર મંથ તમે 1 લાખ કમાઈ શકો જો તમારી પાસે આ કોર્સ કરેલો હોય તો બરાબર. આપ તમે તમને ખાલી શું કોન્સેપ્ટ બતાવ્યો, તમને નેટવર્કિંગ ના લેવલ ની વાત, હજી કોઈ બી ટેકનિકલ ટોપિક ચાલુ નથી કર્યો, હવે શું ટેકનિકલ ટોપિક ચાલુ કરું, બટ તમને ખાલી અવેર કરાયા કે તમે કયા કોર્સના સ્ટાર્ટઅપમાં આવી રહ્યા છો, જેથી તમને આ કોર્સની વેલ્યુ ખબર પડે. આમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય, ચાર્જિસ લા સોરી કોઈ બી કન્ફ્યુઝન હોય કે ડાઉટ હોય કે કઈ નવો ક્વેશ્ચન પૂછવું હોય તો મને ક્યુ લખી દો, ક્વેશ્ચન ના ક્યુ ખાલી, બાકી ગો લખી દો, તો આગળ વધુ બરાબર. તો હવે સિસ્કો ની વાત કરીએ, એકોર્ડિંગ મેં તમને કીધું બધા જે બી હું કોર્સ જે ભણાવું છું બધા તમને ઓફિશિયલ કરિક્યુલમ માંથી ભણાવીશ, તો આ ઓફિશિયલ કરિક્યુલમ આખી લિસ્ટ બનાવેલી છે બરાબર, અને રેફરન્સ બી મૂકેલો છે. જે ટોપિક છે શું છે, ઓફિશિયલ કરિક્યુલમ ફ્રોમ ધ સીસીએનએ બુક ઓફ સિસ્કો, સિસ્કોની સીસીએનએ બુક રિટન બાય ટોડ લેમલે. તમે ઇન્ટરનેટમાં ગૂગલમાં બધે સર્ચ કરી શકો છો, વોટ ઇઝ ટોડ લેમલે, હુ ઇઝ ટોડ લેમલે, જેની પાસે સૌથી વધારે સીસીએનએ નું સોરી નોટ સીસીએનએ સિસ્કોના કોર્સનું નોલેજ છે, ઓલ ઓવર સિસ્કોના કોર્સનું. અને એને એ ભાઈ સાહેબ સીસીએનએની બુક લખે છે, તો એ જે ઓરિજિનલ જે સિસ્કોની સીસીએનએ બુક છે એમાંથી આ ટોપિક લીધેલા છે. તે પ્રમાણે આપણા ટોપિક આ રીતે રહેશે, ટોટલ 21 ચેપ્ટર આવશે અલગ અલગ બરાબર. સૌથી પહેલાનો કોન્સેપ્ટ હશે ઇન્ટર નેટવર્કિંગ, કે અલગ અલગ શું લોકલી લોકલનું નેટવર્ક માટે શીખશું, ભણતા અલગ અલગ રાઉટરમાં સ્વિચમાં કે કઈ રીતે થાય છે, નોર્મલ નેટવર્કિંગ શીખશું. પછી ઇથરનેટ નેટવર્કિંગ એન્ડ ડેટા એન્કેપ્સ્યુલેશન, કે એ પેકેટ કેવી રીતે ડેટા ડિવાઇસની અંદર જાય છે અને કેવી રીતે બીજાને સેન્ડ થાય છે એ આપણે ભણીશું. ટીસીપી આઈપી નું ઇન્ટ્રોડક્શન આપણે ભણીશું, અમુક કન્સેપ્ટ ટીસીપી આઈપી ના ભણીશું બરાબર. જો તમને યાદ હોય મેં તમને વિડીયો જે મોકલ્યા હતા એમાં, જો તમને પહેલો જ જે ટોપિક હતો ઓએસઆઈ લેયર, જો ઓએસઆઈ લેયર નો ટોપિક તમને પ્રોપરલી આવડતો હશે તો આ ટોપિક તમને ઇઝીલી સમજ પડશે, નહીં તો તમને થોડી આમાં તકલીફ પડશે. પછી ઇઝી સબનેટિંગ, સબનેટિંગ કરવાનું આવશે, સબનેટિંગમાં તમે સમજી લો કે એ રીતનું આવશે કે નેટવર્ક જે છે નેટવર્કને તમારે તમારા માપનું બનાવવું. જેમ કે તમે આઈપી નો કન્સેપ્ટ ભણ્યા હશો વિડીયોની અંદર, તો એમાં બી કીધું હતું કે શું અલગ અલગ ટાઈપના આઈપી આવે બરાબર. તો હવે માન લો કોઈ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર 500 કમ્પ્યુટર છે,
તમારે 500 અલગ અલગ આઈપી જોશે એ કમ્પ્યુટરને કનેક્ટ કરવા માટે, નેટવર્ક માટે, બરાબર. બટ જે કમ્પ્યુટર છે એ અગેન બીટ પર કામ કરે, અલગ અલગ બાઇનરી પર, તો એની વેલ્યુ આખી અલગ અલગ થાય. તો આપણે એક્ઝેક્ટલી 500 કમ્પ્યુટરનું નેટવર્ક કેવી રીતે બનાવી એ બધું કાઉન્ટિંગ કરવાનું આવશે. થોડુંક આમાં મેથેમેટિક્સ આવશે. તો મેથેમેટિક્સ જેને જો ગમતું હોય એના માટે આ ફેવરિટ ટોપિક, જેને નથી ગમતું મેથેમેટિક્સ એના માટે થોડી તકલીફ પડશે આ ટોપિકમાં. પછી વીએલએસએમ આવશે. આ વીએલએસએમ શું છે? વેરિયેબલ લેન્થ સબનેટ માસ્ક. કે જો આ ટોપિક તમને આવડતો છે સબનેટિંગનો, તો જ તમને આ ટોપિક આવડશે, નહીં તો આ ટોપિક ભૂલી જવાનું. જો આમાં તમને ખબર ના પડી તો આ ટોપિક ભૂલી જવાનું. આ બધા ટોપિક એની ઉપર ડિપેન્ડ છે. વીએલએસએમ સમરાઇઝેશન અત્યારે બધું તમને ટેકનિકલ નહીં સમજાઈ શકું, કારણ કે આપણે ટોપિક ભણવાના છે તે પ્રમાણે. બટ તમે સમજી લો કે આ એના કોર્સ છે, બરાબર. પછી સિસ્કોનું ઇન્ટરનેટ ઓપરેટિંગ સિસ્ટમ, સિસ્કોની ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે, કેમ આપણે કેમ લેપટોપમાં આપણે કામ કરવું તો વિન્ડો 7 કે વિન્ડો 10 નાખીએ છીએ, એ રીતે જે આ રાઉટર ને બધા જે અલગ અલગ ડિવાઇસ આવે છે એમાં ભી કામ તો થાય છે. તો એમાં ભી કામ કરવા માટે કોક ના કોક સોફ્ટવેર કામ કરે છે. તો એ બધું ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે ભણી શકીએ, એના ડિવાઇસ ની ઓપરેટિંગ સિસ્ટમ. પછી એ ભણ્યા પછી એનું નેટવર્ક કેવી રીતે મેનેજ કરવું એ ભણીશું. પછી આઈપી રાઉટિંગ કરીશું, જે તમે પાર્ટ 2 જોયો છે વિડીયોમાં, બે મોકલ્યા હતા બીજા, કે જેમાં આઈપી ને રાઉટિંગ બધું કીધું હતું, એ બધું ટોપિક તમને અહીંયા કામ લાગશે. પછી અલગ અલગ પ્રોટોકોલ, અહીંથી તમે સમજી લો કે તમારો એડવાન્સ ટોપિક ચાલુ થઈ ગયા અહીંથી, કે આ બધું તમને અત્યારે સમજાઈ નહીં શકું. ઇન્સર્ટ ટોટલ આ 21 ચેપ્ટર છે, બરાબર. કે જેમાં તમે અહીંથી આવશે, અહીંથી શું થશે, ઇન્સર્ટ સમજી લો કે અલગ અલગ કંપનીનું કનેક્શન, કે એક કંપનીનું આખું અલગ નેટવર્ક હોય, બીજી કંપનીનું આખું અલગ નેટવર્ક હોય, તો એ કઈ રીતે વાત કરી શકે, કઈ રીતે કમ્યુનિકેશન કરે. અને આ બધા કન્સેપ્ટ હેકિંગ માટે બી ખાસ જરૂરી છે, કારણ કે તમારે સમજવું પડશે કયું ડિવાઇસ કોના જોડે કેવી રીતે કનેક્ટ છે, તો એ કન્સેપ્ટ તમને નેટવર્કમાં ક્લિયર થશે. પછી અમુક કન્સેપ્ટ સિક્યોરિટીના છે, બરાબર. નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન, આમાં તમારે એવું ભણવાનું આવશે કે તમારે માન લો તમારો આઈપી એડ્રેસ બીજા કોઈ નથી બતાવો, એટલે કે માન લો કેમ તમારું જે નામ હોય, સપોઝ પોતપોતાના જે નામ હોય, તો કોઈ ભી અનનોન પર્સન પૂછે તો જરૂરી નથી કે તમે સાચું નામ જ કહો, ના કે પોસિબલ છે તમારા નામનો મિસયુઝ કરી શકે. તો એ જ રીતે દરેક કમ્પ્યુટર, જેટલા બી કમ્પ્યુટર ઇન્ટરનેટમાં કનેક્ટ છે, તો એનો પોતાનો એક આઈપી હોય છે, જેને આઈપી એડ્રેસ કહેવાય. તો એ આઈપી એડ્રેસ દ્વારા લોકો પકડાઈ બી શકે છે. પકડાય એટલે કે માન લો જે હેકિંગ બધું કરતા હોય હેકરો, તો એને પકડવા માટે સૌથી મેઇન કામ હશે કે એનો આઈપી એડ્રેસ શું, એની લોકેશન શું. કે માન લો કોઈ ચોર હોય કે જેને ચોરી કરેલી હોય, તેનું લોકેશન એનું મોઢું પોલીસ લોકો ફાઇન્ડ કરે, પછી એના એડ્રેસ પર જઈને પકડે, એની લોકેશન ગોતે. તો એ જ રીતે કમ્પ્યુટરની કે હેકિંગમાં કોઈ પર્સનની લોકેશન ગોતી, તેના માટે જરૂરી છે આઈપી એડ્રેસ. તો એ અહીંયા શું આવશે, નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન, એનો કામ શું આવશે, તો કે એ આઈપી એડ્રેસ કેવી રીતે બદલવો. મીન્સ માન લો કે તમે જે બેઝિક કન્સેપ્ટમાં જોયું, તમારો એક આઈપી એડ્રેસ આ રીતનો આવે, કે માન લો કે 1.1.1.1 આ તમારો એક આઈપી એડ્રેસ છે, તો માર્કેટમાં બી દેખાશે. બટ માર્કેટમાં માન લો મારે એને 2.2.2 બતાવવો છે, એટલે કે મારો આઈપી આ છે, મારા કમ્પ્યુટરનું નામ આ છે માર્કેટમાં, બટ જો કોઈ લોકો મારો કમ્પ્યુટરનું નામ ગોતવા આવે તેને 2 દેખાય. ઇન શોર્ટ શું બદલવું, એડ્રેસ બદલવો છે. એ જ કન્સેપ્ટ છે આમાં, શું પોતાનો એડ્રેસ તમે બદલી શકો. પછી વર્ઝન 6 આપણે ભણીશું, એટલે કે આઈપી એડ્રેસ નો એક નવું વર્ઝન છે, વર્ઝન 6 આપણે ભણીશું. જેમ કે તમે ઇન્ટરનેટ પ્રોટોકોલ કે આઈપી વર્ઝન 4 ભણ્યા હશો વિડીયોની અંદર, એટલે 6 ભણીશું. તો આ બધા કન્સેપ્ટ હતા જેતા રાઉટર ના, અહીંથી ચાલુ થાય બધા સ્વિચ ના કન્સેપ્ટ ચાલુ થાય, કે સ્વિચ ની અંદર લોકલ નેટવર્કમાં કામ શું થાય. માન લો કે એક કંપની છે, એની અંદર 5500 કમ્પ્યુટર છે, તો એ બધા કમ્પ્યુટર શું એક ડિવાઇસ થી કનેક્ટ થશે, જેને કહેવાય સ્વિચ. તો એમાં ભી તમારે પાસે સિક્યુરિટી આવશે, કોણ વસ્તુ કેટલી એક્સેસ કરે કેટલી નહીં, મારા કમ્પ્યુટરમાંથી હું મેલ મોકલી શકું જ નહીં. તમે ઘણી જગ્યાએ એવું બી જોયું હશે કે શું, તમારા કમ્પ્યુટરમાંથી જીમેલ નથી ખોલતું, ગૂગલ નથી ખોલતું, બટ તમારા જ કંપનીના નેટવર્કમાં જે બીજો કોઈ કમ્પ્યુટર છે, તમે બીજો કોઈ ઓથોરિટી ઓફ પર્સન છે, એના કમ્પ્યુટરમાં ગૂગલ ખુલે છે. તો એ કેમનું, બધા કનેક્ટ એક જ નેટવર્કથી હોય છે, તો અલગ અલગ બધી વસ્તુ બી સિક્યુરિટી બધું કરવાનામાં આવશે. અને આની આગળના કન્સેપ્ટ હું તમને હાવ નહીં સમજાઈ શકું, કારણ કે આ બધું આવડતું હશે તો એ હાઈ લેવલના ટેકનિકલ કન્સેપ્ટ છે. ઇન શોર્ટ આ 21 ચેપ્ટરનો આપણો કોર્સ રહેવાનો છે, બરાબર. ક્લોઝ. હવે આ વસ્તુ મેં તમને કહ્યું ચેપ્ટર વાઇઝ કીધી, બુક વાઇઝ. બાકી ઓરિજિનલ સિસ્કોની તમે જો વેબસાઇટ ખોલીને જોશો, ત્યાં તમને આ રીતના કન્સેપ્ટ બતાડશે. સિસ્કો એ આખે આખું આ જે વસ્તુ છે 3 સોરી અલગ અલગ 7 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું. પહેલો જે પોર્શન છે એને કહે નેટવર્કિંગ ફંડામેન્ટલ, અને આપણે આ કન્સેપ્ટ આખો ફોલો કરવાનો છે. મીન્સ જે બુકની અંદર જે 21 ચેપ્ટર આપેલા છે, એ 21 ચેપ્ટર લાઇન્સર, ચેપ્ટર 1 ચેપ્ટર 2 ચેપ્ટર 3, એ પ્રમાણે હું નથી ભણાવવાનો. હું તમને એ પ્રમાણે ભણાવીશ કે જેથી તમને ટેકનિકલ ટોપિક વધારે ખ્યાલ આવે. સિક્વન્સ મારી ટોપિક બદલાતા રહેશે. હું કોઈ દિવસ કોઈ એક બુક ફોલો નથી કરતો, અલગ અલગ ઘણી બધી બુકમાંથી નોલેજ લઉં અને એના પ્રમાણે જે ટોપિક જે પ્રમાણે સારો લાગે એ રીતે એક્સપ્લેન કરીને તમને સમજાવું, જેથી તમે ઇઝીલી સમજી શકો. તો એના માટે ઓફિશિયલ જે સિક્વન્સ બુક આવ્યું
ટોપિક એ જ રહેશે. આઈ માઇન્ડ માય વર્ડ કે ટોપિક નહીં કપાય, ટોપિક બધા કવર થશે બટ સિક્વન્સ બદલાઈ જશે, અલગ અલગ ટોપિક હું અલગ અલગ રીતે લઈશ. જે ચેપ્ટર આમાં ચોથું પાંચમું હોય મે બી કદાચ હું 10-15 વખત ચેપ્ટરમાં બી ભણાવું, અને અમુક જે પાછા 17-18 ચેપ્ટર મે બી કદાચ તમને કાલે બી ભણાવી દઉં. ટોપિક બદલાતા રહેશે, સોરી ટોપિક એ જ રહેશે, સિક્વન્સ બદલાતી રહેશે. તો સૌથી પહેલું શું છે? નેટવર્કિંગ ફંડામેન્ટલ. આ આખો કન્સેપ્ટ તમને ત્યાં જ ખબર પડશે જયારે મેં તમને જે વિડીયો મોકલ્યા તમે જોયા હોય, અથવા તો બીજો કોઈ તમને નેટવર્કિંગનો કોર્સ કરેલો હોય. નિલેશ તમે એન પ્લસ કરી લીધો છે એટલે મેં તમને વિડીયો નહોતા મોકલ્યા, બાકી બે બંને જણાને મેં તમને આ વિડીયો જે અમુક 4 વિડીયો મોકલી દીધી જે તમને ખ્યાલ આવે. પછી રાઉટિંગ ટેકનોલોજી, તો એની અંદર આવશે જો તમને ટોપિક તો તમને બધા ભણાવી દીધા બટ ખાલી કન્સેપ્ટ તમને કહું. તો સિસ્કો વાળે આ 7 અલગ અલગ રીતે બદલી નાખેલું છે. એમાં રાઉટિંગનો કન્સેપ્ટ આવશે જે તમને ઓલું ઓએસપીએફ ને ઈઆઈ જે બધું કીધું હતું એ, ઇન્ટરવ્યુ લેન્ડ રાઉટિંગ સ્ટેટિબિલિટી આવતો તમને ટોપિક ખબર નહીં, ટેકનિકલ વસ્તુ છે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી આવશે જે તમને ખ્યાલ હોય તો હમણાં તમને ચેપ્ટર નંબર 13 કે 14 સિક્યુરિટી બતાડી હતી તે આખો કન્સેપ્ટ અહીંયા છે. પછી લેન સ્વિચિંગ ટેકનોલોજી ઉપર જતું રહ્યું કે સ્વિચની ટેકનોલોજી. પછી વેનની ટેકનોલોજી એટલે કે ISPની ઇન્ટરનેટની, મેં તમને કીધું બે અલગ અલગ કંપની કેવી રીતે વાત કરે, અને આ લોકલ કંપનીનું સેટિંગ. અગેન જો ખાસ ધ્યાન રાખજો 7 કન્સેપ્ટ કેવી રીતે કરેલા છે, સૌથી પહેલું બેઝિક નેટવર્કનો કન્સેપ્ટ કરેલો. પછી રાઉટિંગ કે અલગ અલગ ડિવાઇસ એકબીજા જોડે વાત કરી રીતે કરશે તો રાઉટિંગ. પછી આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સિક્યુરિટી એટલે તમે રાઉટિંગ ને બધું ભણી ગયા તો હવે એની ઉપર સિક્યુરિટી આપવાનો ટોપિક. અને એના પછી લોકલ નેટવર્ક આવશે કે લોકલ નેટવર્ક કઈ રીતે કામ કરે એના ટોપિક બધા આવશે. અને એના પછી વેન ટેકનોલોજી જેમાં બે અલગ અલગ કંપની કે એક કંપનીનું જ બધું ભણી ગયા, બે અલગ અલગ કંપની તો એ કેવી રીતે વાત કરશે એના કન્સેપ્ટ આવશે. અને છેલ્લે આવશે અલગ અલગ હાઈ લેવલની સર્વિસ કે બંને અલગ અલગ જેટલા બી નેટવર્ક છે એમાં બીજી કઈ કઈ સર્વિસ ચાલુ હોય જે તમારે ચાલુ રાખવી છે બંધ કરવી છે. અને છેલ્લે એનું આવશે બધી અલગ અલગ સર્વિસનું મેનેજમેન્ટ. અહીંયા તમારો આખો નેટવર્કનો કોર્સ પૂરો થશે આ રીતનું. આ 7માં ડિવાઈડ કરેલું છે બરાબર. અને આ જ વસ્તુ જે આપણી લિસ્ટ કે આપણે કઈ રીતે કોર્સ પેલો ટોપિક ફોલો કરવાના છે, તો સૌથી પહેલું શું પ્રી રિક્વિસાઇટ્સ ઓફ સીનસી ને, જો આ તમારો કોર્સ ભણો તો કેટલી વસ્તુ તમને આવડી જોઈએ. તો સૌથી પહેલું શું છે? નેટવર્ક ફંડામેન્ટલ્સ આવડવો જોઈએ જેના માટે મેં તમને વિડીયો મોકલ્યા. વોટ ઇઝ નેટવર્ક, ટાઈપ ઓફ નેટવર્ક, કોમન નેટવર્ક કોમ્પોનન્ટ, નેટવર્કનું આર્કિટેક્ચર અને નેટવર્કના ડિવાઇસ અલગ અલગ, આ બધું તમને ખબર હોવી જોઈએ. આજે 5 ટોપિક છે બરાબર, એમાંથી જો કોઈને બી કોઈ ટોપિક ના ખબર હોય બેઝિક વિડીયો જોયા પછી બી, તો મને જે આ નંબર છે નંબર મને વોટ્સઅપ કરી દો 0.5 0.3, કયો ટોપિક તમને નથી ખબર એવું તમને સોલ્યુશન આપું. બાકી ડાયરેક્ટ નવા આપણા સીસીના ટોપિકમાં આગળ વધીએ. અને બધું આવડતું તો ઓકે લખી દો. ઓકે બરાબર, આ બધા ટોપિક બધાનું ઓકે આવી ગયું એટલે જ મેં તમને વિડીયો શેર કર્યા જેથી તમને બેઝિક કન્સેપ્ટ ખબર, આ બધી વસ્તુ તમને ખબર હશે તો તમે સીસીને કરી શકશો. બાકી બેઝિક નેટવર્ક ભણવું બી જરૂરી છે. હવે આપણો ટોપિક અહીંથી ચાલુ થશે બાયનરી ને બધું બરાબર. આમાં તમને બ્રીફલી ખાલી એક વાર રાઉન્ડ મારી દઉં કે નેટવર્ક ફંડામેન્ટલમાં શું છે, વોટ ઇઝ નેટવર્ક, નેટવર્કના ટાઈપ શું બરાબર, નેટવર્ક પણ એક ફટાફટ તમને કીધું શું, બે કે અલગ અલગ જે ડિવાઇસ કનેક્ટ હોય એકબીજા જોડે તેને નેટવર્ક કહેવાય. માની લો કે મારું લેપટોપ બીજા કોઈ લેપટોપ જોડે કનેક્ટ કરું કે મારું લેપટોપ એક કમ્પ્યુટર જોડે કનેક્ટ કરું, અથવા તો એક કંપનીની અંદર જે ઘણા બધા કમ્પ્યુટર એકબીજા જોડે કોમ્યુનિકેશન કરે કનેક્ટ કરે નેટવર્ક કહેવાય બરાબર. વોટ ઇઝ નેટવર્ક, ક્લિયર થઈ ગયું. ટાઈપ્સ ઓફ નેટવર્ક માં મેઇન 3 કેટેગરી આવે છે, લેન મેન અને વેન. જે લેન છે ને લોકલ એરિયા નેટવર્ક કહેવાય કે જેમાં શું એક જ કંપનીની અંદરનું એક જ કોઈ બી ડિપાર્ટમેન્ટ હોય કે જેની અંદર સેમ નેટવર્કના બધા આઈપી હોય બધા એકબીજા જોડે કનેક્ટ હોય કોમ્યુનિકેશન કરતા હોય ડેટા શેરિંગ કરતા હોય લેન કહેવાય. એ રીતે એક કંપનીમાં માની લો મલ્ટીપલ ડિપાર્ટમેન્ટ હોય અને બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એકબીજા જોડે વાત કરતા હોય તો એને મેન કહેવાય, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, જેમાં બે લેનનું કોમ્બિનેશન હોય. અને ત્રીજું જેને કહેવાય વેન, વાઇડ એરિયા નેટવર્ક, જે આપણે ઇન્ટરનેટ વાપરીએ એટલે કે આપણી કંપનીથી બહારનું બી નેટવર્ક બીજા કોઈ નેટવર્ક જોડે આપણે કનેક્ટ થાવ કે મેઇલ મોકલો વોટ્સએપ કરો જે બધું ઇન્ટરનેટથી એ બધું શું આવે વેનમાં આવે. નેટવર્કના કોમ્પોનન્ટ છે એમાં 3 વસ્તુ મેઇન આવે છે, જેમાં તમે એક ગણી શકો ક્લાયન્ટ, બીજું સર્વર અને ત્રીજું વર્ક સ્ટેશન.
ક્લાયન્ટ એટલે કે જે નેટવર્કની સર્વિસ વાપરતું હોય, સર્વર એટલે કે જે સોફ્ટવેરની સર્વિસ દેતું હોય, અને વર્ક સ્ટેશન એટલે કે જે જગ્યાએ કામ થતું હોય. સિમ્પલ તમને બધું ખબર છે એટલે ફટાફટ બ્રીફલી ખાલી યાદ કરાવી દઉં છું, તમને એટલી ખ્યાલ આવી જાય કે આ બધા ટોપિકની અંદર કયા કયા કન્સેપ્ટ આવે છે, એટલે ખાલી તમને ફટાફટ બતાવી દઉં છું. બરોબર, જેમ કેમ માન લો સેમસંગનો મોબાઈલ વાપરતો, એનું સર્વિસ સેન્ટર હોય, તો તમે જે સેમસંગની વસ્તુ વાપરો તો તમે શું થયા? ક્લાયન્ટ. સેમસંગ તમને સર્વિસ આપે, ડિવાઇસ આપે, વેચે છે, તે શું થયું? સર્વર. અને માન લો કે પ્રોબ્લેમ છે, તમે જે સર્વિસ સેન્ટરમાં ગયા સેમસંગ મોબાઈલ રિપેર કરાવવા, અથવા તો તમે રિચાર્જ કરાવો એરટેલમાં ગમે તે, શું થયું? વર્ક સ્ટેશન, કે જ્યાં તમે કામ કરી રહ્યા છો. બરાબર. પછી નેટવર્કના આર્કિટેક્ચર આવશે, તો નેટવર્કના આર્કિટેક્ચરમાં બી બે મેઇન કન્સેપ્ટ છે. સૌથી પહેલો આ પીયર ટુ પીયર કે નેટવર્ક, ગુજરાતી વાળું પીયર નહીં બટ પીયર ટુ પીયર નેટવર્ક. એનો મતલબ કે એવા નેટવર્ક કે જેની અંદર દરેક ડિવાઇસની ઓથોરિટી સેમ હોય, એટલે કે બંને કોમન હોય. માન લો કે એક ફ્રેન્ડનું ગ્રુપ છે, તેમાં કેવું છે, કોઈ એકબીજા પર ઓર્ડર નહીં કરતું હોય, એ બધું શું એકબીજા જોડે વાત કરતા હોય, બધું કરતા, એકબીજાની વાત માનતા હોય, કોઈ કોઈને ટોકતું હોય, કોઈ કોઈને મસ્તી કરતું હોય, ના કોઈ, બધાની ઓથોરિટી સેમ હોય. અને જયારે માન લો તમે તમારા પપ્પા જોડે વાત કરો કે ફેમિલીના હેડ જોડે વાત કરો, તો ત્યાં શું હોય કે સામેવાળાનો ઓર્ડર તમારે માનવો પડશે. તો એ રીતે બીજું કનેક્શન જાય એને કહેવાય છે સર્વર ટુ ક્લાયન્ટ કનેક્શન, કે જેમાં શું કરવું પડશે, ક્લાયન્ટે હંમેશા સર્વરની વાત માનવી પડશે. જેમ માન લો આપણા મોબાઈલમાં કઈ પ્રોબ્લેમ આવ્યો કે સિમ કાર્ડમાં કઈ પ્રોબ્લેમ આવ્યો, ઉપરથી એમ કે ભાઈ સર્વર ડાઉન છે, કાલે થશે, તો આપણે માનવું પડે, આપણે કઈ નથી કરી શકવાના. તે શું કે એક એવું કનેક્શન કે જ્યાં જે કોમ્યુનિકેશન થાય છે એની અંદરના બંને ડિવાઇસની ઓથોરિટી અલગ અલગ છે, એકની હાઈ લેવલની છે, બીજા ઉપર ઓર્ડર કરી શકે છે, અને બીજી લો લેવલની છે, એને સર્વર ટુ ક્લાયન્ટ કનેક્શન કહેવાય. અને એક એવું નેટવર્ક, એવું કનેક્શન કે જ્યાં બધા લોકોની ઓથોરિટી સેમ છે, બધા એકબીજા જોડે વાતચીત કરી, બધું કરે નોર્મલ, કોઈને એકબીજાનો ઓર્ડર માનવાની જરૂર નથી, એને શું કહેવાય? પીયર ટુ પીયર નેટવર્ક. તો જ્યારે કોઈ કંપનીની જો લાઈવ ટેકનિકલ એક્ઝામ્પલ લો, તો જ્યારે કોઈ કંપનીની અંદર એક ડિપાર્ટમેન્ટની અંદર ઘણા બધા કમ્પ્યુટર છે, અને એ બધા કમ્પ્યુટર એકબીજાને ડેટા શેર કરે, તો શું થશે? તો એને કહેવાય છે પીયર ટુ પીયર નેટવર્ક. અને જ્યારે એ કંપનીના કમ્પ્યુટર બોસને કે બીજા કોઈ એડમિનને ડેટા સેન્ડ કરે, તો શું થશે? ક્લાયન્ટ ટુ સર્વર કમ્યુનિકેશન. કોમન નેટવર્ક ડિવાઇસની અંદર સૌથી પહેલું હશે એનઆઈસી, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, શોર્ટમાં એને લેન કાર્ડ બી કહેવાય છે. કે કમ્પ્યુટરની અંદર ઓલો પોર્ટ, લેન પોર્ટ આવે કે જેના દ્વારા તમે શું કેબલ લગાવીને ઇન્ટરનેટ વાપરી શકો, લેન કેબલ. બીજું આવે છે હબ. હબ જે છે એક એવું ડિવાઇસ છે જેની અંદર તમે શું 4 અથવા 6 અથવા 8 ડિવાઇસ કનેક્ટ કરી શકો. બરાબર, એટલે કે માન લો તમારી પાસે મલ્ટીપલ કમ્પ્યુટર છે, બરાબર, તો તમે એક કેબલ વાપરો તો કેબલથી તો ખાલી બે કમ્પ્યુટર જ કનેક્ટ થશે, વધારે નહીં થાય. તમે મલ્ટીપલ ડિવાઇસ કનેક્ટ કરો હોય તો હબથી કરી શકો, બટ એમાં અમુક પ્રોબ્લેમ હતા એટલે ડિવાઇસ અપડેટ થયું, અને પછી આવ્યું સ્વિચ. સ્વિચ નામનું ડિવાઇસ જેની અંદર તમે શું 8 કરતા વધારે, 8, 16, 24, 48 અથવા 96 પોર્ટ ની સુધી તમે આવે છે એની અંદર, એટલે તમે એક સાથે એટલા બધા કમ્પ્યુટર કનેક્ટ કરી શકો. એના પછી રાઉટર. રાઉટરનું મેઇન કામ એ છે કે બે અલગ અલગ નેટવર્કને કમ્યુનિકેશન કરાવવું. જેમાં મેં તમને મેઇન નેટવર્ક સમજાવ્યું, મેઇન એમાં તમને જે નેટવર્ક ડિવાઇસમાં સમજાવ્યું, નેટવર્કના ટાઈપમાં, ટાઈપ્સ ઓફ નેટવર્કમાં કે લેન, મેન અને વેન. અહીંયા તમને જે મેઇન સમજાવ્યું કે જ્યારે શું બે અલગ અલગ નેટવર્ક કે બે અલગ અલગ ડિપાર્ટમેન્ટના કમ્પ્યુટર એકબીજા જોડે વાત કરતા હોય તો એને મેન કહેવાય. તો એ જે વાત કરાવે તો એ ટાઈમે તમારે વચ્ચે રાઉટર જોશે કે જે એકબીજા જોડે વાત કરાવે. બરાબર, આ કન્સેપ્ટ બધા ક્લિયર? આમાં કોઈ ટોપિક એવો સાંભળ્યો જે તમને ના ખબર હોય એવું કે હોય તો મને પૂછી શકો, બાકી ફરીથી ગો લખી દઉં આગળ બધું. ડન, ઓકે, બધાનો મેસેજ આવી ગયો, બધાને ક્લિયર છે, ગુડ. હવે બાઇનરી વેલ્યુ પર આગળ વધીએ. બરાબર, બાઇનરી કન્સેપ્ટ, કેટલા લોકોને બાઇનરી કન્સેપ્ટ આવડે? યસ લખી દો મને, જેને જેને ખબર હોય એને. 0 1 1 0 બધું જે આવે, જે કમ્પ્યુટરની ભાષા આવે એ. જૈનિલ ને ખ્યાલ છે, બિંદુજી મને ખ્યાલ છે, નિલેશ આપને તો એન પ્લસ કે બધાને ખ્યાલ છે. બરાબર, 0 1 જે કન્સેપ્ટ આવે, બરાબર, સિમ્પલ બે રીતની વસ્તુ આવે. આને હું સેવ કરી લો એક જ મિનિટ.
નોટપેડ ખોલું. બાઇનરી બરાબર બે વેલ્યુ આવે, ઝીરો હોય તો ઓફ કહેવાય અને વન હોય તો ઓન કહેવાય. સિમ્પલ આપ્યું, બધા કન્સેપ્ટ ક્લિયર છે બરાબર તમને? તમે કીધું ખાલી તમને સિમ્પલ યાદ કરાવી દીધું બરાબર. બટ આપણે જે સમજવાનું છે બરાબર એ સમજવાનું છે ડેસિમલ. બીજી એક વેલ્યુ છે ડેસિમલ. ડેસિમલ એટલે વેલ્યુ કે જેમાંથી ઝીરો થી નવ સુધી, કે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, ઝીરો થી લઈને નવ સુધીના બધા જે વેલ્યુ આપણે જે નંબર જે કહેવાય ન્યુમેરિક વેલ્યુ એને કહેવાય ડેસિમલ વેલ્યુ. તો આપણે મેઇન કન્સેપ્ટ શું સમજવાનો છે કે માની લો આપણે અહીં લખું 274, તો આની વેલ્યુ આપણે કહેવાય 274 થયા. અન્ય કે તમે આરએસ લગાડો તો 274 રૂપિયા થઈ ગયા, ડોલર લગાડો 274 ડોલર થઈ ગયા, બટ આની વેલ્યુ શું રહે 274 બરાબર. બટ માની લો મારે આ 274 કમ્પ્યુટરને સમજાવવા છે બાઇનરીમાં. બાઇનરીમાં તો ક્યાંય ટુ કે સેવન કે ફોર આવતું નથી, એમાં બે જ વેલ્યુ હોય, કાં તો ઝીરો કાં તો વન, ઓફ કે વન. આપણે મેઇન કન્સેપ્ટ એ છે એ સમજવો પડશે બરાબર, કે બાઇનરી જે છે એ કમ્પ્યુટર લેંગ્વેજ છે, બટ આપણે જે વસ્તુ લખીએ તો એ વસ્તુ કમ્પ્યુટર કેવી રીતે સમજશે બરાબર. સમજાવવા માટે તમે એક્સેલ ઓપન કરી તમને સિમ્પલ સમજાવી દઉં બાઇનરી કન્સેપ્ટ. ખાસ ધ્યાન રાખજો બરાબર, જો ટોપિક આવડતો હોય, થોડો ઘણો સાંભળેલો હોય જોયેલો હોય તો કઈ વાંધો નહીં, બાકી જો ફર્સ્ટ ટાઈમ સાંભળતા હોય તો ખાસ ધ્યાન રાખજો, નહીં તો કન્ફ્યુઝન થશે બહુ મોટું. સમજી લો કે હું આમાં શું રાઈટ સાઈડ થી ચાલુ કરું છું. નોર્મલી આપણે કેમ લખતા હોય તો લેફ્ટ થી રાઈટ જઈ રીતે નહીં, હું રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ જઈશ. માની લો કે અહીંયા મારો ફર્સ્ટ બીટ છે, બીટ બરાબર, ફર્સ્ટ બીટ. તો એક બીટ ની વેલ્યુ કેવી હોય? વેલ્યુ ઓફ વન બીટ. એક બીટ ની વેલ્યુ શું હોય? મેં તમને બે કીધું, કાં તો શું બીટ ઓફ હોય એટલે કે એનું કામકાજ બંધ છે, કમ્પ્યુટર ની અંદર એ બીટ અત્યારે બંધ છે, અથવા તો એ બીટ કમ્પ્યુટર ની અંદર ચાલુ છે. જો બીટ બંધ હોય એનું કામકાજ તો એ ઝીરો હશે, બીટ નું કામકાજ ચાલુ હોય એની વેલ્યુ વન હશે બરાબર. તો જો ફર્સ્ટ બીટ હોય તો ફર્સ્ટ બીટમાં એની પોસિબિલિટી કેટલી થશે? કાં તો બીટ ભાઈ સાહેબ બંધ છે, એનું કામકાજ બંધ છે, કાં તો બીટ ચાલુ છે બરાબર. તો આ તો એનું શું થયું, એની પરિસ્થિતિ, એનું સ્ટેટસ થયું, બીટ બંધ છે કે ચાલુ છે. બટ એની વેલ્યુ અલગ હોય છે. જેમ કે હું અહીં તમને કહું કે વેલ્યુ, એક વેલ્યુ નામની કોલમ બનાવી દો અને અહીંયા શું શું બીટ નંબર. તો ફર્સ્ટ બીટ અને એની વેલ્યુ શું છે? તો કે વન. કોઈ પણ જો પહેલો બીટ છે તો એની વેલ્યુ કહું, એની સ્ટેટસ નથી કહેતો, ખાસ ધ્યાન રાખજો એની વેલ્યુ કહું છું. આખું અલગ કરી દો એટલે તમને ખ્યાલ રહે બરાબર. એની સ્ટેટસ તો શું, કાં તો બંધ હોઈ શકે કાં તો ચાલુ હોઈ શકે. જો બીટ બંધ છે તો એની વેલ્યુ ભલે ગમે એટલી હોય, ઓવરઓલ આપણને રિઝલ્ટ શું મળશે? ઝીરો. હું તમને કીધું શું ટોટલ, એટલે કે ડેસિમલ. આ ટોટલ વેલ્યુ તમને લખીશ જે ડેસિમલમાં આવશે, જે આપણો જે આન્સર મળશે ડેસિમલમાં મળશે. હું તમને બાઇનરી થી ડેસિમલ કન્વર્ટ કરવાનું બતાવું સિમ્પલ ફટાફટ બરાબર. હવે સપોઝ મારી પાસે બે બીટ હોય સેકન્ડ બરાબર, તો બે બીટ ની પોસિબિલિટી કેટલી? તો આ તમને માની લો સિમ્પલ હું સ્ટુડન્ટ ના એક્ઝામ્પલ દ્વારા સમજાવું. સપોઝ કે એક ક્લાસ છે, એક ક્લાસ ની અંદર બે સ્ટુડન્ટ છે અને કન્ડિશન એવી છે કે ભાઈ ગમે એટલા સ્ટુડન્ટ આવે તો ક્લાસ ચાલુ થઈ જશે. એક આવે તો એક, બંને હાથ બંને કોઈ પણ નહીં. હવે માની લો કે એક સ્ટુડન્ટ એ છે અને એક સ્ટુડન્ટ બી છે, તો પોસિબિલિટી કેટલી થશે કે ભાઈ જો એ ભાઈ એ સ્ટુડન્ટ આવ્યો તો માની લો વેલ્યુ લખું છું વન. આ રીતે માની લો આડું કરી દઉં, અહીંયા એ ને અહીંયા બી, આ બાજુ બી લખું, બી અને એ. માની લો કે એ આવ્યો તો રાખો અને બી નથી આવ્યો, તમે ઝીરો લખ્યું બરાબર. હવે માની લો બી આવ્યો બટ એ નથી આવ્યો તો પણ શું રહેશે? ક્લાસ ચાલુ રહેશે જ બરાબર. હવે માની લો બી બી આવ્યો એ પણ આવ્યો, ત્રણ ત્રીજી પોસિબિલિટી, અને ચોથી પછી શું કે બંને ના આવ્યા. આ ચાર પોસિબિલિટી થાય, આ સિવાય બીજી કોઈ પોસિબિલિટી નહીં થાય. તો બાઇનરી વસ્તુ તમને સમજાવું કે અહીં શું હતું કે એક જ બીટ હતો તો બે પોસિબિલિટી, કાં તો બંધ કાં તો ચાલુ. બટ જ્યારે જો બે બીટ બીટની વેલ્યુ એક સાથે સમજવી હોય, બે બીટની વેલ્યુ એક સાથે સમજવી હોય, તો પોસિબિલિટી ડબલ થઈ જશે. કે આ જે પહેલો બીટ જ્યારે બંધ હતો, પહેલો બીટ જ્યારે બંધ હતો ત્યારે બી બીજો બીટ બંધ રહ્યો, અને પહેલો બીટ જ્યારે ચાલુ હતો ત્યારે બી બીજો બીટ બંધ જ રહ્યો બરાબર. પહેલા બીટની બંને પરિસ્થિતિમાં બીજો બીટ બંધ રહ્યો,
અને જ રીતે પેલા બીટની બંને પરિસ્થિતિમાં બીજો બીટ ચાલુ રહ્યો, એટલે કે પેલો બીટ બંધ હતો ત્યારે બીજો ચાલુ થયો, અને પેલો બીટ ચાલુ હતો ત્યારે બી બીજો બીટ ચાલુ હતો. આ ચાર પોસિબિલિટી આવી શકે, જોઈ લો. અહીંયા એ જ પોસિબિલિટી આવી, બટ અહીં બંને બંધ હોય એમાં પોસિબિલિટી છેલ્લે લીધી હતી. બરાબર, તો એવરી ટાઈમ બીજું એક ધ્યાન રાખજો બાઇનરીમાં, તો જેમ જેમ નંબર ઓફ બીટ વધતા જશે એમ એની વેલ્યુ ડબલ થતી જશે, કારણ કે એનો બેઝ શું છે, એનો બેઝ છે ટુ. બાઇનરીનો બેઝ જે છે એ બેઝ શું છે, ટુ. એટલે કે એવરી ટાઈમ એમાં બે વેલ્યુ આવશે, તો એ ધ્યાન રાખવાનું. એવરી ટાઈમ બે વેલ્યુ આવશે તો શું થશે, પોસિબિલિટી ડબલ થતી જશે. તો પેલા બીટની પોસિબિલિટી કેટલી હતી, ખાલી બે, જ્યારે બે બીટમાં પોસિબિલિટી કેટલી ગઈ, ચાર, ડબલ થઈ ગઈ. તો અહીંયા એની વેલ્યુ લખી દઉં બે. હવે આમાં ટોટલ વેલ્યુ કેવી રીતે આવશે, જોઈ લો. આ બાઇનરી ડેસિમલ કરવું હોય તો હવે શું, જોઈ લો, બીજા બીટની વેલ્યુ બે હતી, પહેલા બીટની વેલ્યુ એક હતી, બટ જ્યારે બંને બીટ બંધ હતા તો પછી ગમે એટલા હોય. જેમ કે માન લો કે મારા કંપનીમાં એક એમ્પ્લોય રાખેલો છે, એની સેલરી 20,000 છે, એનું કામ બહુ બધું થાય છે, અને એક નાનકડો આમ તો પ્યુન છે જેની સેલરી માન લો 4-5 હજાર છે, જેનું થોડું ઘણું કામ થાય છે. બરાબર, બટ હું મારા નંબર વાળો એમ્પ્લોય તો બે ગણીશ. હવે જ્યારે બીજો એમ્પ્લોય જાય તો જેની સેલરી 20,000, તો કંપનીમાં કામ વધારે થવાનું, અને એક એમ્પ્લોય આવે તો એનું કામ ઓછું થવાનું, ફરક તો પડશે. તો એ જ રીતે શું, જેમ જેમ બીટ વધતા જશે એમ એમ એની વેલ્યુ અમે વધતી જાય છે, દરેક બીટની વેલ્યુ અલગ અલગ છે, બટ સ્ટેટસ બે, પોઝિશન બે, કાં તો બંધ કાં તો ચાલુ. તો અહીંયા શું થયું, બે બીટ હતા અલગ અલગ વેલ્યુ આ, બટ બંને આયા નથી, તો ઓવરઓલ કામ કેટલું થવાનું, ઝીરો. માની લો એક નાની વેલ્યુ વાળો બીટ ચાલુ છે, બીટ આ સ્ટેટસ શું છે, ઓન છે, તેની વેલ્યુ કેટલી હતી, એક, તો મને ઓવરઓલ કામ કેટલું મળશે, એક. હવે માની લો એક જ એમ્પ્લોય હતો, બટ જેનું કામ વધારે હતું એ એમ્પ્લોય આવ્યો, અને નાના કામ વાળો એમ્પ્લોય ન થયો, તો આનું શું છે, આ સ્ટેટસ શું છે, આ તો બીટ ચાલુ છે ખાલી, બટ આપણને ઓવરઓલ આઉટપુટ કેટલું મળશે, બે. અને જ્યારે બંને આયા છે તો આનું આઉટપુટ, આનું વેલ્યુ કેટલી, એક હતી, નાની વેલ્યુ બે હતી, એટલે મને ઓવરઓલ કેટલી મળશે, ત્રણ વેલ્યુ મળશે. સિમ્પલ છે, આ ટોપિકમાં ખબર પડી હોય તો ઓકે લખી દો, કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય તો પૂછો મને, ક્યું લખો. ઓકે, બરાબર. હવે માન લો થર્ડ બીટ ની વાત કરીએ, કન્સેપ્ટ તમને ખબર, ખાલી ફટાફટ તમને સમજાવું કે ત્રણ બીટ હશે તો શું થશે, કે માન લો જ્યારે પેલા ને બીજા બીટ ની જે પોસિબિલિટી, એ બંને બધી પોસિબિલિટી, આ ચારે ચાર પોસિબિલિટી માં ત્રીજો બીટ માન લો બંધ હતો, અને એ જ ચાર પોસિબિલિટી માં ત્રીજો બીટ ચાલુ હતો, તો જો લો 8 પોસિબિલિટી થઈ. શું કે ત્રણ ત્રણ બીટ બંધ છે, બીજો ત્રીજો બંધ છે, પેલો ચાલુ છે, ત્રીજો બંધ છે, બીજો ચાલુ, પેલો બંધ, ત્રીજો બંધ, પેલો બીજો, બંને ચાલુ, ત્રીજો ચાલુ, પેલો બીજો બંધ, ત્રીજો ચાલુ ને પેલો ચાલુ, ત્રીજો ચાલુ બીજો ચાલુ, અને ત્રીજો બીજો પેલો, બધા ચાલુ, ટોટલ 8 પોસિબિલિટી થાય. મેં તમને કીધું બેઝ 2 છે, તો જેટલા બીટ વધશે એમ એની વેલ્યુ ડબલ થશે, પોસિબિલિટી બી ડબલ થશે. તો અહીંયા તમે જો કે સૌથી હાઈએસ્ટ કામ કરવાળો એમ્પ્લોય આવ્યો તો જેની વેલ્યુ શું છે, 4 છે, તો ભલે બાકી બંને ના આવ્યા તો પણ આપણને કંપનીમાં કામ કેટલું થશે, એની વેલ્યુ જેટલું, 4. પછી 4 અને 1, આ અગેન કહું છું કે આ શું છે, ખાલી એના સ્ટેટસ લખેલા છે, વેલ્યુ તો આપણે આ ગણવાની છે, આ એની પોઝિશન છે. તો 4 અને 1 તો આપણને કામ કેટલું મળશે, 5. 4 અને 2 તો આપણને કેટલા મળશે, 6. 4, 2 અને 1 તો આપણને 7 મળશે. તો આ જે વેલ્યુ છે આ શું છે, ડેસિમલ વેલ્યુ છે, એટલે કે આપણે જે આપણી ભાષામાં લખીએ 7, તો કમ્પ્યુટરની ભાષામાં શું થયું, કે પેર ત્રીજો બીજો ને પેલો બધા બીટ ઓન છે, તો કમ્પ્યુટરની ભાષામાં આ રીતે સમજ છે, 7 = 1 1 1. ખ્યાલ આવ્યો. હવે તમે જુઓ કે મારે આ 274 લખવા છે, હું 274 કમ્પ્યુટરને કેવી રીતે સમજાવીશ, તો જ્યારે 274 વેલ્યુ આવે ત્યારે તે કઈ રીતે થશે, તો જોઈ લો. ધ્યાન રાખજો કે આપણે ગમે ત્યાં નેટવર્કિંગ કરવાનું, તેમાં આપણે 8 બીટ સુધીની વેલ્યુ યાદ હોવી જોઈએ, 8 બીટ નો કન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો ફોર્થ બીટ ની વેલ્યુ કેટલી થશે, 128, સોરી, ફોર્થ બીટ ની વેલ્યુ થશે 16, સોરી, 4 ના ડબલ 8, માય મિસ્ટેક. ફિફ્થ બીટ ની વેલ્યુ 8 ના ડબલ 16. સિક્સ્થ બીટ ની વેલ્યુ થશે 16 ના ડબલ 32.
બરાબર, એક બે વસ્તુ એડ કરી દઉં, ઇન્સર્ટ ઇન્સર્ટ. આ છે 7th બીટ, 7મા નંબરનો જે બીટ છે એની વેલ્યુ કેટલી હશે? 64. અને 8 બીટ, 8મા બીટ ની વેલ્યુ કેટલી હશે? 128. બરાબર, આ કન્સેપ્ટ જો તમને ખ્યાલ આવી ગયો હોય બરાબર, તો અહીંયા તમને સમજાવી દઉં કે પેલા ની શું થોડુંક તમને ઈઝી પડે એના માટે. ચલો કઈ નહીં, છોડો, ચાલશે. ડિઝાઇન બિઝાઇન નથી કરવી, ચાલશે. અહીંયાથી તમને ચાલુ કરો આ લાઈનમાંથી. બરાબર, હવે આપણે શું કરું, 274 ની વેલ્યુ વધવી છે કે 274 હું લખીશ તો કમ્પ્યુટરમાં કેવી રીતે સમજશે? તો હંમેશા ધ્યાન રાખવાનું કે હાઈએસ્ટ બીટ થી ચાલુ કરવાનું વેલ્યુ. તો માની લો કે આ બીટ ઓન હોય બરાબર, તો 128 વેલ્યુ થશે. મતલબ અહીં તમે જો કાઉન્ટિંગ કરતા જાઓ કે 274, સોરી કેલ્ક્યુલેટર ખોલ દો, તમને ખ્યાલ આવશે. વિન્ડો કેલ્ક, મારે શું કરવું છે, 274 લાવે તો 274 જોઈએ બરાબર. તો મેં શું કર્યું, એક 128 ની વેલ્યુ આવો બીટ ચાલુ કરી દીધો, આ બીટ મેં શું કર્યો, ચાલુ કરી દીધો. તો હવે વેલ્યુ કેટલી હતી? 146. બીજો બીટ ગયો 64, તો કે 64 બી આમાં જરૂર પડશે. હા, 64 ની જરૂર પડશે. તો માઇનસ શું કરો, 64, કે ભાઈ 64 નો બીટ બી ચાલુ મેં કરી દીધો. એટલે હવે મારે હજી કેટલી વેલ્યુની જરૂર પડી રહી? 82 ની વેલ્યુની જરૂર પડી. તો પછી શું છે, 32, તો કે 32 બી જરૂર પડશે. ચલો તો 32 ચાલુ કરી લો, 32 વેલ્યુ કાઢતો ગયો અહીંયા. તો કે આ ત્રણે ત્રણ બીટ ચાલુ છે, હજી મારી પાસે વેલ્યુ ખૂટે છે, હજી મારે 50 વેલ્યુ બીજી જોઈએ. તો 16 નો બીટ હતો, 16 નો બીટ બી ચાલુ કર્યો. તો માઇનસ 16, તો હજી કેટલા વધ્યા? 34 વધ્યા બરાબર, 34 વધ્યા. તો ધ્યાન રાખજો કે જો અહીંયા વેલ્યુ તો શું થાય, 8 4 2, એકદમ આ બધાનું ટોટલ બી કરી દેશો, 8 4 12 ને 2 14 ને 1 15, તો બી તમે આ બધી વેલ્યુ પૂરી નહીં થાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે શું, કે આ બધાનું ટોટલ શું, એમનામ ડાયરેક્ટ બાઇનરી કરવાની બેસવાનું, કે આ બધાનું મેક્સિમમ ટોટલ કેટલું થશે? 255. 128 ને 64, 192, 192 ને 32, 224, 224, 240, 248, 244, સોરી 248, 252, 254 ને 155. આ રીતે જો આનું ટોટલ વેલ્યુ મેક્સિમમ કેટલી વેલ્યુ છે? 255. અને આપણે એ રીતે, તમે જો આઈપી નો ટોપિક યાદ હોય, બેઝિક જે આપણે ટોપિક જોયા હતા, આઈપી નો કન્સેપ્ટ યાદ હોય વિડીયોમાં, તો મેં તમને કીધું હતું કે દરેક આઈપી ની વેલ્યુ શું 0 થી 255 વચ્ચે આવશે. તેનું એક રીઝન આ છે કે ભાઈ 8 બીટ ની અંદર મેક્સિમમ વેલ્યુ કેટલી? 255 આવશે, એથી વધારે નહીં. જો તમે 274 ની વેલ્યુ ગોતવી, તમને ખાલી બતાવી દઉં, બટ એની પહેલા એક નાનો એક્ઝામ્પલ લઈ લો. માની લો કે મારે શું કરવું છે, કે માની લો મારે 156 છે, આ 156 ને મારે બાઇનરીમાં લખવા છે, 156 ને. તો તમને આ કન્સેપ્ટમાં સમજાવું, કારણ કે મોસ્ટલી આપણે 8 બીટ નું ફોર્મેટ જ ફોલો કરવાનું છે, બીજા જરૂર નહીં પડે. બટ 274 જે એક્ઝામ્પલ લીધો હતો, તો તમને એનું બી બતાડી દઈશ. બરાબર, 156 નું કેવી રીતે થશે? તો કે મારે 156 વેલ્યુ જોઈશે, તો મારે શું કરવું, 128 વેલ્યુ જરૂર પડશે. હા, 128 એના કરતા નાના છે, તો એને યુઝમાં લઈ શકીશ. તો 156 માંથી માની લો 28 કાઢો, તો કેટલા વધશે? સોરી, 128 કાઢો તો 28 વધશે. એટલે કે તો મારે 64 બીટ ની જરૂર પડશે? ના ના, 64 ની વેલ્યુ લે, મારી પાસે બહુ વેલ્યુ, મને મોંઘું પડશે. તો મારી પાસે 156 રૂપિયા જ છે, તો હું 128 વાળી વસ્તુ લઉં, 64 વાળી નહીં લઈ શકું. તો 32, 32 બી લઈ શકીશ? ના, કારણ કે અહીંયા મારે વધ્યા કેટલા? 28 જ વધેલા છે. તો 32 વાળી વેલ્યુ બી નહીં લઈ શકું, તો આ બીટ બંધ રહેશે. 16, તો કે આ 16 લઈ શકીશ. જેવા મેં અહીં 16 લીધા, અહીં કેટલા વધ્યા? 28 વધ્યા હતા ને. જેવા મેં અહીં 16 ની વેલ્યુ લીધી, તો કેટલા વધશે? 12 વધશે. તો 8, તો કે હા, 8 ની વેલ્યુ બી ચાલુ રાખવી પડશે, 1 અને 1 આની વેલ્યુ બી ચાલુ રાખવી પડશે. જેવા મેં 8 લીધા, કેટલા વધ્યા? 4 વધ્યા. તો 4 નો બીટ બી ઓન રાખીશ, બાકી બધા બીટ બંધ, કારણ કે મારી વેલ્યુ મને મળી ગઈ. તો જોઈ લો, આનું તમે કાઉન્ટિંગ કરશો કે 128 આ તો બંધ છે, તો એની વેલ્યુ ગણવાની. 128 વાળો બીટ ચાલુ છે અને 16 વાળો બીટ ચાલુ છે, તો 128 ને 16 કેટલા થયા? 144. પછી એક 8 વાળો બીટ ચાલુ છે, 144 ને 8 કેટલા થયા? 152. અને પછી એક 4 વાળો બીટ ચાલુ, તો 152 ને 4, 156. તો આ રીતનું બાઇનરી કમ્પ્યુટર સમજશે ત્યારે આપણી વેલ્યુ 156 થશે. તો માની લો મારે જયારે 156 લખવા હોય, તો કમ્પ્યુટર એને આ રીતે સમજે શું, 1 0 0 1 1 1 0 0, આ રીતનો કન્સેપ્ટ સમજશે બરાબર. આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો મને સી લખો, બાકી ડન લખી દો.
बिंदु जी, आपको कुछ कन्फ्यूजन है? ओके, वंस प्लीज राइट वैल्यू बिसाइड द 156 डिजिट। 156 डिजिट नहीं बाजू मार। चलो वांधो नहीं, तमने भी समझाई दो। बस चुम्मो तेमने एग्जाम्पल आपने बाकी चेनी साथे तमने समझाई दो। ख्यास ध्यान रखजो, ना खाओ पड़े तो रिपीट भी कर दईस। मान लो कि मारे 9 बीट नी जरूर पड़से। आपने एक्चुअल में 9 बीट लेवानो नथी, बट आ तो शू मैं एग्जाम्पल लीधो तो 274 नो, तो 274 माटे मारे 9 बीट लेवो पड़से। तो आ हाँ सॉरी बोलो। सॉरी आ नहीं, હું માત્ર એટલું કહું છું, 100 111 100, બસ આટલું. પેલા 156 ની બાજુમાં તમે લખ્યું હોત ને તો બસ હું ખાલી એક SS લઈ લઉં. થેન્ક હા, એટલે એ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે બિંદુજી, કે આ વેલ્યુ જ્યારે આપણે લખવાના હશે આ રીતે જ આવશે। યુ. હા બરાબર, તમને હા, હું કેટલું સમજી ગઈ છું. થેન્ક યુ. 156 જે લખશો બરાબર, તો પેલો 1, પછી 00, પછી 111 અને પછી 00, આ રીતનો થશે। અહીંયા લખી દો તમને, એટલે પ્રોપરલી એને બ્રોડ કરી દઉં, તો આ રીતનો થશે બરાબર, આ રીતનું। બટ એટલું ખાસ ધ્યાન રાખજો કાઉન્ટિંગમાં, કે બીટની વેલ્યુ કાઉન્ટિંગ તમારે ક્યાં કરવાની છે, લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ, કાઉન્ટિંગ લેફ્ટ સાઈડ થી થવાનું છે બરાબર। અને જ્યારે લખવાની આવશે તો આ રીતે લખવાની આવશે, કારણ કે વેલ્યુ હંમેશા શું થશે, લેફ્ટ સાઈડ થી ડબલ થતી જાય છે। તમે ડાયરેક્ટ એવો અંદાજો નહીં લગાવો ભાઈ પેલો બીટ મારો કયો હશે। જેમ કે માની લો મારે ખાલી 45 વેલ્યુ ગોતવી છે, કે 45 નું બાઈનરી શું થાય, તો હું ડાયરેક્ટ 128 થી ચાલુ નહીં કરું, 128 નો બીટ મારે કામ દો જ નથી, મારે ટોટલ વેલ્યુ 45 જોઈશ, તો 128 શું કરું। જેમ કે મારા ખીચામાં 45 રૂપિયા પડ્યા, તો હું 100 રૂપિયા કરતા વધારની વેલ્યુ જોઉં બી શું કામ, તો એ જ વિશે શું, તો મારે શું કરવું છે સિમ્પલ। આ તમને આખી લાઈન યાદ હોય તો મારે શું કરવું પડશે, કે ભાઈ 32 હવે આપણે અફોર્ડેબલ, હા ભાઈ 32 નો બીટ ચાલુ રાખો, એટલે કે અહીંયા હું તમને લખી દઉં છું 45 અહીં લખી દઉં, અને એની પ્રમાણે શું થશે કે 32 નો ચાલુ રાખો। તમે આ બધા 00 લખી શકો, કઈ ફરક નહીં પડે। જેમ કે માન લો હું 0050 લખું કે ખાલી 50 લખું, તેમાં કઈ વેલ્યુમ ફરક નથી પડવાનો, એ રીતે શું આગળ તમે ગમે એટલા બીટ લખો અને બધા બંધ હશે તો કોઈ ફરક નથી પડવાનો। જેમ કે માન લો બીજો બી એક્ઝામ્પલ, માન લો કંપનીમાં 4 એમ્પ્લોય હોય બરાબર, અને ચારે ચાર એમ્પ્લોય આવે છે, અને જે કામ થતું હોય, અને હવે મેં કંપનીમાં 10 એમ્પ્લોય રાખ્યા બટ 6 ગેરહાજર છે, 4 જ આવ્યા, તે બંને કન્ડિશનમાં મને કામ તો સેમ જ મળવાનું, તો એ જ રીતે આગળ ગમે એટલા 0 લખો એનો કોઈ ફરક નથી પડવાનો। તો ખાલી 32 નો બીટ ચાલુ રાખ્યો, તો 45 માંથી તમે 32 ની વેલ્યુ ઓલરેડી યુઝ કરી લીધી, વધ્યા કેટલા ખાલી 13, તો તમે 16 વેલ્યુ નહીં વાપરી શકો, 8 8 તમે વાપરી શકશો, એટલે કે વધ્યા 5, એટલે તમે 4 બી વાપરી શકો બટ 2 નહીં, એટલે અહીં શું આવશે 0 અને આ 1। જોઈ લો તમે એનું કાઉન્ટિંગ કેટલું થશે, 32, 32 વત્તા 8 40, 40 અને 4 44, અને આ એક 45, તો કમ્પ્યુટર બાઇનરી આ રીતે સમજશે, એટલે કે સિમ્પલ શું થશે આ રીતે 45, એ શું થયું તો કે આ રીતનું થયું 00। 3 ના ગણે, કારણ કે મેં તમને કીધું આપણે 8 નું ફોર્મેટ ફોલો કરવાનું, તો આ 9મો બીટ હતા જસ્ટ ઇગ્નોર જ કરજો। 45 ઇઝ ઇક્વલ ટુ 00 થશે, પછી 101011 આ રીતનું થશે બાઇનરી બરાબર। અને હવે આપણે લાસ્ટ ઓપ્શન જોઈ લે 274 નો, કે જેના માટે આપણે 9મો બીટ એડ કર્યો। અહીંયા જો તમે વેલ્યુ ડબલ કરતા જાઓ, તો 1 2 4 8 16 32 64 128, અહીંયા કેટલા આવશે 256। તમે 274 વેલ્યુ જોઈએ, તો 256 તમે આરામથી ઓન રાખી શકો, વધ્યા કેટલા 274 માંથી 256 જાય, તો કેટલા વધે 14 ને 4 18 વધે, 18 ખાલી વધે, તો 128 તમે નહીં રાખી શકો, 64 બી નહીં રાખી શકો, 32 બી નહીં રાખી શકો, 16 રાખી શકશો, કારણ કે 18 વધ્યા, હવે ખાલી 2 વધ્યા, તો 8 બી નહીં, 4 બી નહીં, 2 નો બીટ ઓન અને 10, એટલે શું થયું 256 અને 16, 272 અને 2, 274, તો આ થઈ 274 ની બાઇનરી વેલ્યુ। તો 274 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 1000 100 100, તો આ થઈ 274 ની બાઇનરી વેલ્યુ। તો આપણે જે કે બી આપણી પોતાની વેલ્યુ જે સમજીએ છીએ બરાબર, એટલે કે જ્યાં ડેસિમલ આ બાજુ લખી દઉં અહીંયા, કે આ રીતના જો બીટ હશે તો આની વેલ્યુ કેટલી હશે 45 બરાબર। આ વસ્તુ
ઇગ્નોર કરવાની છે, નથી સમજવાની. આપણે ખાલી આટલી વસ્તુ સમજવાની છે. બરાબર, નવમો બીટ આપણે યુઝ નથી થવાનો, જસ્ટ ખાલી 274 ની વેલ્યુ સમજાય એના માટે મેં નવમો બીટ લીધો. બાકી આપણે આ 8 બીટ ની વસ્તુ જ સમજવાની છે, અને એના આધારે રીતે થાય કે આપણી જે ભાષા લખેલી છે એ ભાષા કમ્પ્યુટર કેવી રીતે સમજે. આ ટોપિકમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય ફરીથી તો મને પૂછી શકે છે, કોઈ ડાઉટ હોય કે ક્વેશ્ચન હોય તો ડી કે ક્યુ લખો. બાકી ઓકે લખી દો, નવો ટોપિક ચાલુ કરીએ. ઓકે બરાબર, અને હું જે ટોપિક ભણાવું એમાં ટાસ્ક ને બધું મળતું રહેશે, તો જે બી ટોપિકમાં થોડો ઘણો બી ડાઉટ હોય તરત પૂછી લેજો. બાકી હું ટાસ્ક આપીશ, હોમવર્ક તમારે કરવું પડશે, કે આમાં જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું સારું. આઈટી ફિલ્ડમાં અને ખાસ કરીને નેટવર્કિંગ અને પ્રોગ્રામિંગ આ બંને વસ્તુ એ છે જેમાં તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલું વધારે સારું. બરાબર, હવે જો બાઇનરી નું ડેસી આપણે શું કર્યું કે ડેસિમલ વેલ્યુ મારી લીધી 274 કે 256 કે 45, અને એનું મેં તમને બાઇનરીમાં કન્વર્ટ કરવા બતાવ્યું. હવે બીજો આખો પાથ છે જેમાં શું બારે બાઇનરી લખેલું છે અને એને ડેસિમલમાં કન્વર્ટ કર્યું, એટલે આ વસ્તુ ખાલી ફોર્મેટ લઈ લઉં છું. કોપી પેસ્ટ, અમે ખાલી શું ફોર્મેટ લીધું. માન લો કે મારી પાસે આવી બાઇનરી પડેલી છે, શું 0 1 1 1 0 0 0 આ રીતનું પડ્યું છે બાઇનરી. એક્સેલ છે તો આગળનો 0 ભાઈ સાહેબ જવા દેશે, એટલે સમજો મારી પાસે આ રીતની બાઇનરી 111 000. તો હવે શું કરું, આપણો બીજો ટોપિક છે બાઇનરી જે છે એને ડેસિમલમાં કન્વર્ટ, એટલે કે કમ્પ્યુટરની ભાષાને આપણી ભાષામાં સમજવી. તો આ જે વસ્તુ છે તો તમારે ધ્યાન રાખવાનું કે આ બાજુનો છેલ્લો 0 જે છે એ બાજુથી લખવાનું ચાલુ કરવાનું. અહીંથી તમે લખવાના માનતા કે 111 એટલે કે શું, આ રીતે તમે જો લખ્યું 111 000, આ રીતે કોઈ દિવસ ના લખતા, નહીં તો આની વેલ્યુ બદલાઈ જશે. હંમેશા મેં તમને શું કીધું કે બાઇનરી છે તમારે છેલ્લેથી લખવાનું ચાલુ કરવાનું, એટલે શું 0 0 0 1 1 1. એટલે મારી પાસે આજે બાઇનરી પડી હતી અને મેં એક ફોર્મેટમાં લખી લીધી, અને આ પ્રમાણે એનું સોલ્યુશન તમે ગોતો નહીં કેટલું થશે, 32 ને 16 48 અને 8 56. તો તમારી પાસે બાઇનરી હોય તો બી તમે એની ડેસિમલ કન્વર્ટ કરી શકો. માન લો કે આ રીતનું કોઈક છે 1 0 1 0 1 0 1 0, 8 બીટ મેં લખ્યા, તો 10 10 10 નથી કે 1 10 000 કે એવું બી નથી, શું છે બાઇનરી મેં લખેલું છે. અને થોડા પ્રોપર લઈ લો, બાઇનરી વેલ્યુ આ રીતનું લખેલું, તો શું થશે લેફ્ટ સાઈડ થી ચાલુ કરવાનું 0 1 0 1 0 1 0 1, આ રીતની વાર માં વેલ્યુ છે. તો આની વેલ્યુ કેટલી થશે, તો 128 અને 32, 160 અને 8, 168 અને 2, 170. તો આની વેલ્યુ થશે 170, એટલે કે જયારે કમ્પ્યુટરમાં તમે આવું લખેલું જોવો તો આપણી પાસે શું થયું 170 છે. માન લો બીજો કઈક રેન્ડમ એક્ઝામ છેલ્લો લઈ લઉં, કે સમજી લો કે 1 1 0 1 1 0 1 1, અને આ રીતનું કઈક છે 0. હા, 9 આંકડા થઈ ગયા, લોચો પડશે, આપણે 8 જ રાખો. આ રીતનું કે શું 1 1 0 1 1 0 અને 1 1, આ રીતનું છે. તો અગેન આ બાજુથી લખું 1 1 0 1 1 0 1 1, આ રીતનું છે. તો મેં ફોર્મેટમાં લખ્યું, આ ફોર્મેટમાં લખશો ને ઉપર જો આ વેલ્યુ લખેલી હોય તમે ઇઝીલી ફોર્મેટ કન્વર્ટ કરી શકશો, કે 128 ને 64 192, 192 ને 16 208, 208 ને 8 216, 218 ને 219, તો 219 લખેલું છે આપણી ભાષામાં. જ્યારે તમે કમ્પ્યુટરમાં આવું કંઈક લખેલું જુઓ તો તમે એને આ ફોર્મેટમાં કન્વર્ટ કરીને આપણે એ વેલ્યુ કાઢી શકો, કે ભાઈ કમ્પ્યુટર જયારે આવું લખે છે તો એની વેલ્યુ શું થશે 219 થશે. તો આ રીતે ઉલટું બાઇનરીમાંથી ડેસિમલમાં કન્વર્ટ કર્યું, એમાં તમને કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો સી લખો, બાકી ગો લખી દો. ઓકે બરાબર, તો આપણા બેઝિક કન્સેપ્ટ આપણે આજે પૂરા કર્યા સિમ્પલ, કે બાઇનરી ને બધું કેવી રીતે સમજવું.
અહીંયા એક ઓક્ટલ બી લખેલો છે, બટ આ ઓક્ટલ આપણી લેંગ્વેજમાં એમાં 0 થી 7 આવે, બીજી લેંગ્વેજ બી જેમાં શું 0 થી 7 હતું, એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6 અને 7, 0 થી 7 જ વેલ્યુ આવે, બટ એ આપણા કામની નથી, કારણ કે એ વેલ્યુ પ્રોગ્રામિંગમાં ભણવાની આવશે, તો આપણે પ્રોગ્રામિંગ ભણવાનું નથી એટલે આપણા કામની નથી. આપણે અત્યારે બાઇનરી ભણ્યા અને ડેસિમલ ભણ્યા, હેક્સાડેસિમલ આપણે વેલ્યુ એક ભણવાની આવશે આપણા માટે, બટ એ અત્યારે નહીં, એ આવશે આગામી કન્સેપ્ટ ત્યારે ભણશું, જ્યારે હેક્સાડેસિમલની જરૂર પડશે તો હું તમને સમજાવીશ બરાબર. ત્યાં સુધી અત્યારે બીજો કોઈ તમને ડાઉટ હોય તો બોલો, બાકી અત્યારે આટલું, 12:30 મારી બીજી નવી બેચ ચાલુ થશે, આમાં બીજો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને બોલી શકો છો, બાકી નવા ટોપિક આપણે કાલથી ચાલુ કરીશું.